ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ભાઈઓ? આવે છે ભાઈ? બિલકુલ અવાજ આવી રહ્યો છે ભાઈ, અવાજ આવી રહ્યો છે. ઓકે, બધાને ગુડ ઇવનિંગ, બધાને જય માતાજી ભાઈઓ, બધાને જય માતાજી, ગુડ ઇવનિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, ફટાફટ લિંક શેર કરી દેજો તમારા 10-10 મિત્રોને, આપણા યુટ્યુબ લાઈવ લેક્ચરની લિંક મોકલી દો. ઓકે, ચલો હું પણ ત્યાં બધાને લિંક મોકલી દઉં છું ભાઈ, હું પણ બધાને લિંક મોકલી દઉં છું, ત્યાં તમે પણ બધાને લિંક મોકલી દો. ઓકે, ભૂલાય નહીં હો, હા, લિંક મોકલી દેજો. જેને પણ બધું ક્લિયર આવી રહ્યું હોય, અવાજ, વોઇસ, વિડીયો, ઇમેજ બધું ક્લિયર આવી રહ્યું હોય, એક વખત મને ગુડ ઇવનિંગ કહી દેવાય કે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચલો, ગામિત દિવ્યા, ગજેન્દ્ર પટેલ, ઓકે, હિરણ રાણપરિયા, પ્રેમિલા રાવત, બધાને મોસ્ટ વેલકમ ભાઈ, બધાને મોસ્ટ વેલકમ. એમાંથી કેટલા લોકો એવા છે આજે આપણો પહેલી વાર લેક્ચર એટેન્ડ કરે છે? છે કોઈ એવું? છે એવું કોઈ આજે આપણો લેક્ચર પહેલી વાર જોતા હોય એવું છે? પહેલી જ વાર મારો લેક્ચર જોતા હોય એવું છે કોઈ? પહેલી જ વાર આવ્યો હોય મારા લેક્ચર? ભરત મોરી, મોસ્ટ વેલકમ. હિરેન રાણપરિયા, મોસ્ટ વેલકમ. ગુડ ઇવનિંગ ભાઈઓ, બધાને ગુડ ઇવનિંગ, બધાને ગુડ ઇવનિંગ. ઓકે, અને બધાને મોસ્ટ વેલકમ હો ભાઈ, બધાને ગુડ ઇવનિંગ અને બધાને મોસ્ટ વેલકમ. ઓકે, ઓલ ક્લિયર? બધું ક્લિયર આવી રહ્યું છે ભાઈ? ઓકે, વસીમભાઈ, મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. ઓકે, ફર્સ્ટ ટાઈમ છે ભરતભાઈ મોરી, ફર્સ્ટ ટાઈમ લેક્ચરમાં આવ્યા છે. ઓકે, દિવ્યાબેન પણ ફર્સ્ટ ટાઈમ. ઓકે, કંઈ વાંધો નહીં. જે મિત્રો આજે પહેલી વખત લેક્ચરમાં આવતા હોય ભાઈઓ, એ લોકોને ખાસ જણાવી દો કે આપણી અન એકેડેમીની યુટ્યુબ ચેનલ છે ખાસ, ગુજરાત 360 ડિગ્રી. કઈ ચેનલ ભાઈઓ? હા, યુટ્યુબ પર જે અન એકેડેમીની ગુજરાત 360 ડિગ્રી ચેનલ છે, એના પર ડેઈલી આપણો લેક્ચર હોય જ છે, દરરોજ સાંજે આપણો લેક્ચર હોય જ છે, ગુજરાત 360 ડિગ્રી ચેનલ. ઓકે, તો દરરોજ સાંજે તમારે 6:30 વાગે આવી જ જવાનું, દરરોજ સાંજે 6:30 વાગે આવી જ જવાનું. બંધારણનો થિયરીનો લેક્ચર હશે, હશે ને હશે જ. ઓકે, ઓકે, દરરોજ સાંજે 6:30 વાગે આપણે બંધારણ ભણીએ છીએ. મિત્રો, અહીંયા આપણે કીધેલું છે કે ભાઈ, લેન્ડ ઓફ ધ લિજન્ડ્સ, ગુજરાત 360 ડિગ્રી ચેનલ, લેન્ડ ઓફ ધ લિજન્ડ્સ. લેન્ડ ઓફ ધ લિજન્ડ્સ મતલબ મિત્રો, આપણી આ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ છે, દાંડિયા છે, ગરબા છે, આ બધી આપણી ભાતીગળ સંસ્કૃતિ છે, એને આપણે વર્ષોથી વાગડતા આવ્યા છે, એને વર્ષોથી આપણે આપણી આ સંસ્કૃતિને માનતા આવ્યા છે. તો બસ એ જ સંસ્કૃતિને આપણે આગળ લઈને ચાલવાનું છે, એ જ સંસ્કૃતિને વાગોડતા વાગોડતા આપણે આગળ ભણવાનું છે. ઓકે, કારણ કે આપણને આ જ સંસ્કૃતિમાંથી, આ જ સંસ્કૃતિમાંથી ફરી પાછા એક્ઝામમાં પ્રશ્નો પણ પૂછાય છે, તો આપણે આપણી સંસ્કૃતિને યાદ પણ રાખવાની જ, મતલબ એને ભૂલવાની પણ ન, અને સાથે બંધારણ પણ ભણવાનું છે. ઓકે, હાર્ડેકર ભાઈ, તક્ષશિલા વિદ્યાપીઠ, સિસોદિયા જયસિંહ, અજય મકવાણા, જાડેજા અજીતસિંહ, જિગ્નેશ અમલિયા, એમલભાઈ મકવાણા. ઓકે, સરસ. ઓકે, જે લોકો આપણા લેક્ચરમાં દરરોજ આવે છે, પહેલી વાર આવ્યા છે, બધાને એક રિક્વેસ્ટ છે કે જ્યારે જ્યારે મજા આવી જાય લેક્ચરમાં, ત્યારે થેન્ક યુ નથી કહેવાનું, ત્યારે થેન્ક યુ કહેવાનું નથી થતું. શું કરવાનું છે? હા, આ વિડીયો લેક્ચરની લિંક તમારા 10 મિત્રોને મોકલવાની છે, આ વિડીયો લેક્ચરની લિંક તમારા 10 મિત્રોને મોકલવાની છે. ઓકે, વિજય ઠાકોર, મોસ્ટ વેલકમ, બધાને મોસ્ટ વેલકમ. ઓકે, ચલો, જે લોકો આજે નવા છે, થોડું મારું એવું બેઝિક ઇન્ટ્રોડક્શન પણ આપી દઉં. મિત્રો, માયસેલ્ફ ઇઝ યાજ્ઞિક સભાયા, તમે યાજ્ઞિક સર તરીકે પણ ઓળખી શકો છો, અથવા સભાયા સર તરીકે પણ ઓળખી શકો છો, પણ મોટે ભાગે લોકો બંધારણના સભાયા સર એવા નામે ઓળખે છે. ઓકે, શા માટે? કારણ કે છેલ્લા 5 વર્ષ હું આ ફિલ્ડમાં જોડાયેલો છું, અને છેલ્લા 5 વર્ષથી લોકોને મારી પાસે જે કંઈ પણ બંધારણનું જ્ઞાન છે, નોલેજ છે, એ બધું પીરસતો આવ્યો છું. ઓકે, એટલે ઘણા બધા લોકો જે છે બંધારણના સાહેબ એવા નામથી પણ ઓળખે છે.
અને ઇન્ડિયન ઇકોનોમી ભારતીય અર્થવ્યવસ્થા આ સબ્જેક્ટ્સ પણ ઘણા સમયથી હું ભણાવું છું અને ગુજરાતની મોર ધેન 3 મતલબ કે 3 કરતા પણ વધુ ઇન્સ્ટિટ્યુશન્સ રેપ્યુટેડ જેવી કે આઈસીઈ છે ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ પછી બેન્કિંગ એકેડેમી છે ઓકે આ બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલું છું ઓકે મિત્રો ઓકે હવે આપણે આગળની ચર્ચા કરીએ મિત્રો હું તમારો 2 મિનિટનો સમય લઉં છું હજુ 2 મિનિટનો સમય લઉં છું પછી આપણે આપણા આજના ટોપિક ઉપર આવશું મિત્રો જેમણે હજુ પણ અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન નથી લીધું એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે હું તમને શા માટે વારંવાર કહું છું ભાઈ ભાઈ આ ફીસ તમે પે કરશો એ મને કંઈ નથી મળવાનું સમજી ગયું મને કંઈ નથી મળવાનું ઓકે પણ ખાસ તમને એટલા માટે કહું છું કારણ કે આ અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લીધા પછી તમને ટુ ધ પોઈન્ટ તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષાને અનુલક્ષીને ત્યાં કોર્સો ચાલે છે તો એની તૈયારી કરાવવામાં આવશે તમારો ગોલ પીએસઆઈ નો છે તો પીએસઆઈ માટે અલગ કોર્સ ચાલે છે તમારો ગોલ બિન સચિવાલય એક્ઝામ નો છે તો બિન સચિવાલય માટે અલગ કોર્સ ચાલે છે તમારો ગોલ તલાટી નો છે તલાટી માટે અલગ કોર્સ ચાલે છે ટુ ધ પોઈન્ટ પરીક્ષાને અનુલક્ષીને કોર્સિસ ચાલે છે હવે પરીક્ષાને અનુલક્ષીને તમારે કોર્સિસ ચાલે છે તો જો પહેલા તો હું તમને ડાયરેક્ટલી 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવાનું કહું છું શા માટે એનું પણ રીઝન જણાવું છું આ ઉપરનું બધું ઇગ્નોર કરો આ બધું કેન્સલ કરો કારણ કે જો આની પ્રાઇસિસ જો 1 મહિનાની 1400 3 મહિનાની 3500 6 મહિનાની 5600 પણ 12 મહિનાની પ્રાઇસ જો 12 મહિનાનો ભાવ જો કેટલો છે ભાઈ 7000 રૂપિયા માત્ર ઓન્લી એન્ડ ઓન્લી કેટલો 7000 રૂપિયા છે અને એ જ વસ્તુ સાથે 24 મહિનાનો ભાવ જો 2 વર્ષનો ભાવ જો કેટલો છે 8400 ઓન્લી એન્ડ ઓન્લી ફક્ત ને ફક્ત 8400 રૂપિયા આ બધું રીઝનેબલ છે પણ આપણે આટલાય નથી દેવું આટલાય નથી દેવું એક વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો અથવા 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો પહેલા એક વર્ષની વાત કરું યાજ્ઞિક સંના સ્ટુડન્ટો માટે ખાસ ઓફર યાજ્ઞિક સંના સ્ટુડન્ટો માટે ખાસ ઓફર જેટલા પણ જોઈ રહ્યા છે બધા માટે ખાસ ઓફર યાજ્ઞિક 1 કોડ યુઝ કરવાનો સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે ખાસ ભૂલતા નહીં કારણ કે 10% ડિસ્કાઉન્ટ છે ને એ તો જતું રહેશે 10% ડિસ્કાઉન્ટ લેશો એટલે જો અહીંયા તમારી સબસ્ક્રિપ્શન ફીસમાં તરત જ ઘટાડો થઈ જશે સીધી તમારી સબસ્ક્રિપ્શન ફીસ થઈ જશે 5600 રૂપિયા કેટલી થઈ જશે ભાઈ 5600 રૂપિયા થઈ જશે સોરી 6300 રૂપિયા સોરી 6300 રૂપિયા થઈ જશે પણ હજુ આપણે એટલાય નથી દેવા 6300 એ નથી દેવા આપણે તમે જો અનએકેડેમીની એપ્લિકેશન છે ને એન્ડ્રોઇડ વાળી એમાં વિડીયો લેક્ચર જો એટલે તમને ક્રેડિટ મળ્યો જો આ ગોલ્ડ કોઈન રહી અહીંયા જો આ ગોલ્ડ કોઈન મેળવ 10% હજુ એ ડિસ્કાઉન્ટ એટલે કેટલું થઈ ગયું ભાઈ 5600 રૂપિયા એક વર્ષનું માત્ર ને માત્ર 5600 ઓકે એ જ વસ્તુ 2 વર્ષમાં યાજ્ઞિક 1 કોડનો યુઝ કરો એટલે સીધું થઈ ગયું 7560 આ કોડ વાપરશો તો ડિસ્કાઉન્ટ મળશે ભાઈ આ યુનિક કોડ છે આ પ્રોમો કોડ નાખશો તો ડિસ્કાઉન્ટ મળશે સાથે બીજું 10% ક્રેડિટનું ડિસ્કાઉન્ટ એટલે તમારી સબસ્ક્રિપ્શન પ્રાઇસ ઓલમોસ્ટ 6600 રૂપિયા થઈ જશે કારણ કે આ 7560 ઉપર પાછું ડિસ્કાઉન્ટ મળ્યું 10% એટલે કેટલું થયું 6600 મિત્રો 6600 ભાંગ્યા 2 વર્ષ કરો કરો ગણતરી કરો 6600 ભાંગ્યા 2 વર્ષ કરો એક દિવસના કેટલા થયા ભાઈ 10 રૂપિયા થયા ભાઈ એક દિવસ પર ડે 10 રૂપીઝ ઓન્લી 10 રૂપિયામાં આખું ગુજરાત તમારું 10 રૂપિયામાં આખું ગુજરાત તમારું મતલબ કે મિત્રો તમે કોઈ ઓફલાઈન એકેડેમીમાં ભણતા હોય તો એની ફીસ તમને કોઈ 15-20 હજાર છે એમાં એ પણ તમને 3 મહિના કે 6 મહિના કોર્સ ચાલે એટલી જ તૈયારી કરાવે એક જ કોર્સ પૂરતી તૈયારી કરાવે જ્યારે અનએકેડેમી 2 વર્ષ માટે તમારે જેની તૈયારી કરવી એ બધા જ કોર્સની તૈયારી કરાવશે માત્ર ને માત્ર 6600 અને સાથે યાદ રાખજો અને સાથે આખા ગુજરાતના બધા જ એક્સપર્ટ ફેકલ્ટીનો લાભ મળશે યાજ્ઞિક સરનું કોડ યુઝ કરીને યાજ્ઞિક સરનું સબસ્ક્રિપ્શન લીધું એટલે માત્ર યાજ્ઞિક સરના કોર્સ જ એક્સેસ કરી શકાશે એવું નહીં ગુજરાતના અનએકેડેમી પરના બધા જ એક્સપર્ટ ફેકલ્ટીનો લાભ ઓકે તો જેણે પણ હજુ સબસ્ક્રિપ્શન નથી લીધું એ લોકો ખાસ સબસ્ક્રિપ્શન લઈ લે લાઈક રિક્વેસ્ટ છે ઓકે ચલો ભાઈ આગળ વધીએ મિત્રો આપણે પાછલા લેક્ચરમાં ચર્ચા કરી હતી ભાગ 3 મૂળભૂત અધિકારો વિશે ફંડામેન્ટલ રાઈટ વિશે આપણે ચર્ચા કરી જેટલી પણ એક્ઝામ લેવાય છે એ બધામાં
પ્રશ્ન હશે જ હશે તમને ભાગ ત્રણ તો એવી જ રીતે ભાગ ચાર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાગ ચાર જે છે એ પણ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ભાગ ચાર માંથી પણ તમને પ્રશ્નો પૂછાયા છે હવે ભાગ ચાર નામ શું આવ્યું ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ટાઇટલ ખાસ સમજો ટાઇટલ ખાસ સમજો હું તમને હંમેશા કહેતો આવું છું કે કોઈ પણ સબ્જેક્ટ્સ કે કોઈ પણ ટોપિક એને ભણવાની શરૂઆત કરો એટલે સૌથી પહેલા એનો અર્થ સમજવો જરૂરી છે કારણ કે તમે કોઈ વસ્તુને જ નથી સમજ્યા તો એ વસ્તુ સમજણમાં જ નહીં આવે કે વસ્તુનો અર્થ જ નથી સમજ્યા તો વસ્તુ સમજાશે જ નહીં કે તો કોઈ પણ વસ્તુને વાગોળવી હોય તો સૌથી પહેલા એ વસ્તુનો અર્થ આપણે સમજવો પડે તો અહીંયા પણ આનો અર્થ સમજવો સૌથી પહેલા એ ખાસ જરૂરી છે તો મિત્રો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એને અંગ્રેજીમાં કહેવાય છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અંગ્રેજી શબ્દ પણ યાદ રાખજો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ઘણા બધા લોકો એને ટૂંકમાં એવું પણ કહે છે કે ભાઈ ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ટૂંકમાં શું કહીએ છીએ આપણે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સૌથી પહેલા તો અહીંયા જે રાજ્ય શબ્દ આપ્યો છે ને મિત્રો રાજ્ય આ પહેલું રાજ્ય નથી મતલબ કે આ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આવા રાજ્યની વાત નથી કરતું ખાસ ધ્યાનથી સમજો હા ભારતના રાજ્યોની વાત નથી કરતું અહીંયા રાજ્યનો મતલબ શું થશે ભાઈ અહીંયા રાજ્યનો મતલબ તમારે સિમ્પલ એવો કરવાનો કે સરકાર અહીંયા રાજ્યનો મતલબ શું થશે ભાઈ સરકાર શું થશે ભાઈ સરકાર શું થશે સરકાર મિત્રો મેં કીધું એમ કે રાજ્યનો મતલબ સરકાર થાય તો રાજ્યની જગ્યાએ સરકાર એવો શબ્દ મૂકી દો રાજ્યની જગ્યાએ કયો શબ્દ મૂકી દો ભાઈ સરકાર તો હવે આપણે ભાગ ચાર નું ટાઇટલ શું થશે ભાઈ જો આપણે રાજ્યની જગ્યાએ સરકાર શબ્દ મૂકી દઈએ તો હવે આપણે ભાગ ચાર નું ટાઇટલ શું થાય ભાઈ લખો જોઈએ ભાઈ બધા કોમેન્ટ બોક્સમાં જવાબ લખો ફટાફટ ફટાફટ જવાબ લખો કોમેન્ટ બોક્સમાં આપણે રાજ્યની જગ્યાએ સરકાર મૂકી દે તો આપણા ભાગ ચાર નું ટાઇટલ શું થાય ભાઈ બરાબર છે સાચી વાત છે બધાની શું થશે સરકારની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાસ ધ્યાન આપજો સરકારની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હજુ જો આપણે એક એક શબ્દનો અર્થ સમજીએ છીએ હવે આપણે એક એક શબ્દનો અર્થ સમજીએ છીએ જો અહીંયા પેલા તો આપણે સિદ્ધાંત માર્ગદર્શક સિદ્ધાંતનો મતલબ સમજીએ શેનો શેનો મતલબ સમજીએ સૌથી પહેલા આપણે માર્ગદર્શક સિદ્ધાંત મિત્રો બે વસ્તુ વચ્ચેનો ખાસ ફરક સમજો એક સિદ્ધાંત અને બીજું અધિકાર એક સિદ્ધાંત અને બીજું અધિકાર પહેલું સિદ્ધાંત અને બીજું અધિકાર શું થશે ભાઈ પહેલું સિદ્ધાંત અને બીજું અધિકાર હવે મિત્રો જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આગળ જ લખ્યું છે કે ભાઈ માર્ગદર્શન માર્ગદર્શન કોને કહેવાય ભાઈ જે ફરજિયાત ન હોય એને માર્ગદર્શન કહેવાય આપણે કહીએ ને કે ભાઈ સલાહ જે છે એ ફ્રીમાં મળે મતલબ એ ફરજિયાત નથી ઓકે માર્ગદર્શન ફરજિયાત ન હોય એમાં શરત ન હોય કોઈ પ્રકાર ઓકે જ્યારે જે સોરી માર્ગદર્શન જે છે ફરજિયાત ન હોય એમાં શરત હોય મતલબ કે જો અને તો આવી શરત હોય માર્ગદર્શન જ્યારે નિયમ અથવા તો અધિકાર એ ફરજિયાત છે નિયમ અથવા અધિકાર એ ફરજિયાત છે શા માટે ભાઈ કારણ કે અધિકારમાં કોઈ શરત હોતી નથી નિયમમાં કોઈ શરત હોતી નથી ફોર એક્ઝામ્પલ ભાઈ મેં તમને અહીંથી નિયમ બનાવી દીધો કે તમારે દરરોજ સાંજે 6:30 વાગે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત 360 ડિગ્રી પર લાઈવ આવી જ જાઓ એ નિયમ થઈ ગયો એમાં કોઈ શરત ન ફરજિયાત છે આવવાનું છે એટલે આવવાનું જ છે ભાઈ ઓકે પણ સાથે હું તમને અહીંયા માર્ગદર્શન પણ આપું છું શું માર્ગદર્શન આપું છું ભાઈ કે તમે તમારી રીતે પણ તમે તમારી રીતે પણ તમારા ઘરે દરરોજ 2-3 કલાક કોઈ પણ વિષયનું વ્યવસ્થિત વાંચન કરશો દરરોજ કોઈ પણ વિષયનું વ્યવસ્થિત 2-3 કલાક વાંચન કરશો તો પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશો તો પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશો જો આ શું થયું આ માર્ગદર્શન કારણ કે આમાં શરત આવી કઈ શરત આવી જો અને તો જો આમ કરશો તો આમ થશે પણ ફરજિયાત નથી કારણ કે ઘણા બધા લોકોને અંદર ઘૂસતું ન હોય મગજમાં ભાઈ માર્ગદર્શન ઓકે એટલે ફરજિયાત નથી માર્ગદર્શન તો એવી જ રીતે ભાગ ત્રણ મૂળભૂત અધિકારો ફરજિયાત છે જ્યારે ભાગ ચાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ફરજિયાત નથી ફરીથી કહું છું ભાગ ત્રણ એ ફરજિયાત છે મૂળભૂત અધિકાર
જ્યારે ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતે ફરજિયાત નથી કારણ કે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે જ્યારે પેલું ભાગ 3 જે હતું એ શું છે ભાઈ કે મૂળભૂત અધિકારો છે તો પહેલો ડિફરન્સ ખાસ સમજજો ભાઈ ભાગ 3 અને ભાગ 4 વચ્ચેનો પહેલો ડિફરન્સ ખાસ સમજજો ફરીથી કહું છું ભાગ 3 મૂળભૂત અધિકારો છે ફરજિયાત છે એ મળશે મળશે અને મળશે જ મતલબ કે જો ભાગ 3 માં આપેલા મૂળભૂત અધિકારો આપણને ન મળે જો ભાગ 3 માં આપેલા મૂળભૂત અધિકાર આપણાથી છીનવાઈ જાય જો ભાગ 3 માં આપેલા મૂળભૂત અધિકારનું ક્યાંય પણ ઉલ્લંઘન થાય તો આપણે એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરી શકીએ ફરિયાદ કરી શકીએ એના વિરુદ્ધમાં અરજી કરી શકીએ ક્યાં અરજી કરી શકીએ ભાઈ યાદ કરો ક્યાં અરજી કરી શકીએ ભાઈ અનુચ્છેદ નંબર 32 બંધારણીય ઈલાજોનો અધિકાર શું કરી શકીએ આપણે રીટ કરી શકીએ મૂળભૂત અધિકાર છીનવાઈ જાય તો એની અગેન્સ્ટમાં રીટ કરી શકાય છે કારણ કે ફરજિયાત છે પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ફરજિયાત નથી એટલે કે જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતના નાગરિકોને નહીં મળે ભારતના નાગરિકોને નહીં મળે તો એની અગેન્સ્ટમાં કોઈ કમ્પ્લેન થઈ શકશે નહીં એની અગેન્સ્ટમાં કોઈ ફરિયાદ કરી શકાશે ખાસ ધ્યાનમાં રાખજો એની અગેન્સ્ટમાં કોઈ ફરિયાદ કરી શકાશે નહીં ઓકે હવે એવો પ્રશ્ન થાય કે સર આવું શા માટે કર્યું કે ભાઈ ભાગ 3 ફરજિયાત રાખ્યો અને ભાગ 4 ફરજિયાત ન રાખ્યો ઘણા નવો પ્રશ્ન થાય કે સર આવું શા માટે કર્યું હશે કે ભાગ 3 ફરજિયાત છે પણ ભાગ 4 ફરજિયાત નથી ભાઈ તો એ પણ સમજાવું છું ભાઈ કે ભાઈ આવું શા માટે કર્યું કે ભાઈ ભાગ 3 ફરજિયાત ને ભાગ 4 ફરજિયાત નહીં મિત્રો મેં તમને ભાગ 3 માં જ સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુને આપણે મૂળભૂત અને પાયાની ક્યારે કહી શકીએ ભાઈ કે એના વગર જે વસ્તુ એ કોઈ તંત્ર માટે બની છે તંત્ર ચલાવવું જ શક્ય ન હોય એ વસ્તુને આપણે મૂળભૂત કહી શકીએ એ વસ્તુને આપણે મૂળભૂત કહી શકીએ તો આ વસ્તુ મેં તમને સમજાવી ઓકે તો મિત્રો ફરી પાછું હું તમને એ જ વસ્તુ કહું છું કે ભાઈઓ આપણે જેમ વાત કરી હતી ભાગ 3 મૂળભૂત અધિકારમાં કે ભાઈ રોટી કપડા અને મકાન રોટી કપડા અને મકાન આ ત્રણ વસ્તુ જીવન જીવવા માટે મૂળભૂત અને પાયાની છે પણ આ ઉપરાંત પણ આપણા જીવનમાં બીજી પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણા જીવનમાં જીવવા માટે મૂળભૂત નથી તેમ છતાંય આપણે એને આપણા જીવનમાં સમાવી લીધું છે જેમ કે સારી એવી એક ગાડી હોવી સારો એવો રહેવા માટે બંગલો હોવો સારી એવી આપણી લાઈફસ્ટાઈલ હોવી સારું એવું ઊંચું જીવન ધોરણ હોવું સારા કપડા પહેરવા સારું ભોજન જમવું આ બધું આપણે આપણા જીવનમાં આપણે હાલમાં આપણા સમયમાં આપણે સમાવી લીધું છે પણ આ મૂળભૂત અને પાયાનું નથી શું આપણી પાસે ગાડી નહીં હોય તો આપણે મરી જશું પણ જીવન નહીં જીવી શકીએ યસ જીવી શકીશું કારણ કે મૂળભૂત અને પાયાની વસ્તુ નથી ભાઈ ધારો કે આપણી પાસે સાદા એવા કોટનના કે ખાદીના પહેરવા માટેના કપડા છે પણ જીન્સ નથી તો શું આપણે ખાદી પહેરીએ તો મરી જાય ને જીન્સ પહેરીએ તો જીવી શકીએ એવું જરૂરી છે જરૂરી નથી કારણ કે મૂળભૂત અને પાયાની વસ્તુ નથી ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે મૂળભૂત અને પાયાની વસ્તુ એટલે મૂળભૂત અધિકાર ભાગ 3 એ ફરજિયાત છે આ ઉપરાંતની એક્સ્ટ્રા લાઈફસ્ટાઈલ જે કંઈ પણ આપણે આપણી કેપેસિટી પ્રમાણે આપણા જીવનમાં સમાવી છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ભાગ 4 જે ફરજિયાત નથી હવે જે મેં તમને આ બધી એક્સ્ટ્રા લાઈફસ્ટાઈલની વાત કરી એ શું પહેલેથી જ આપણા જીવનમાં છે યાદ કરો આજથી 20 વર્ષ પહેલાનો સમય આજથી 20 વર્ષ પહેલાનો સમય યાદ કરો 2000ની સાલ અત્યારે તમે જે ફેસિલિટી જે સુખ સુવિધા જે સુખ સગવડો જે લાઈફસ્ટાઈલથી જીવન જીવી રહ્યા છો શું આજથી 20 વર્ષ પહેલા પણ આ બધી સુવિધાઓ તમારા જીવનમાં હતી નહોતી શું આ બધી જે સુખ સગવડો છે એક જ સાથે એક જ સમયે બધું તમારા જીવનમાં આવી ગયું ભાઈ નહીં ધીમે ધીમે આવે શા માટે ધીમે ધીમે આવે કારણ કે જેમ જેમ તમારી પરિસ્થિતિમાં સુધારો થતો ગયો જેમ જેમ તમે આર્થિક રીતે સદ્ધર બનતા ગયા જેમ જેમ તમારી મહત્વકાંક્ષાઓ વધતી ગઈ જેમ જેમ તમે કમાતા થતા ગયા જેમ જેમ તમે આત્મનિર્ભર બનતા ગયા એમ એમ તમે આ બધી ભૌતિક સુખ સગવડોને તમારા જીવનમાં સમાવતા ગયા તો એવી જ રીતે મિત્રો ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ બધા દેશને એક લોકતંત્ર બનાવવા માટે દેશને એક વ્યવસ્થિત લોકશાહી શાસન વ્યવસ્થા બનાવવા માટે મૂળભૂત અને પાયાના નથી મૂળભૂત અને પાયાના નથી પરંતુ જો આ બધા સિદ્ધાંતો લાગુ કરવામાં આવશે તો ભારતને એક ઉત્કૃષ્ટ દેશ બનાવી શકાશે ભારત
સમજને સમગ્ર વિશ્વ સમક્ષ આપણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે સાબિત કરી શકીશું. ભારતના નાગરિકોને આપણે એક ઉત્કૃષ્ટ અને ઉચ્ચ જીવન દઈ શકીશું. ભારતમાં ગરીબી નાબૂદ થશે, ભારતના લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. પણ આ ક્યારે શક્ય બનશે? જેમ મેં આપણા જીવનની વાત કરી, જ્યારે આપણે સદ્ધર બનીએ ત્યારે આપણું જીવન ધોરણ સુધરે, એવી જ રીતે જ્યારે દેશ આર્થિક રીતે સદ્ધર બને, જ્યારે ભારતની સરકાર પાસે પૈસા આવે, જ્યારે ભારત સરકારની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને, ત્યારે અને ત્યારે જ ભારત સરકાર ભારતના નાગરિકોને આ ભાગ ચારમાં આપેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપી શકે. હવે સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે સમજાય છે બેન? ભાગ ત્રણ શા માટે ફરજિયાત રાખ્યો? કારણ કે મૂળભૂત અને પાયાનો. ભાગ ચાર શા માટે ફરજિયાત ન રાખ્યો? કારણ કે આ બધી એક્સ્ટ્રા ફેસિલિટી છે, આ બધા એક્સ્ટ્રા અધિકારો છે. સરકારની આર્થિક કેપેસિટી હોય તો જ એ આપી શકાય, નહીં તો આપી શકાય નહીં. કારણ કે મૂળભૂત અને પાયાના નથી, એટલા માટે. ચલો, હજુ પણ જે લોકોને નથી સમજાયું એને હું એક ઉદાહરણ આપું છું. હજુ પણ જે લોકોને નથી સમજાયું એને હું એક ઉદાહરણ આપું છું, ઉદાહરણ આપીને સમજાવું છું. ભાઈ મજા આવે છે ને ભાઈઓ? હા, એવું નથી કે હું સમજાવતો જાઉં છું, તમે બધા જોતા જ જાઓ છો ખાલી. મજા આવે છે ને? હા ભાઈ, મજા આવતી હોય થેન્ક યુ નથી કહેવાનું, શું કરવાનું છે કોમેન્ટમાં લખો બધા. મજા આવતી હોય થેન્ક યુ નથી કહેવાનું, શું કરવાનું છે કોમેન્ટમાં લખો. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોનું રક્ષણ કરવામાં આવે,
હવે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળો એટલે કયા કયા ભાઈ? જેમ કે આગ્રાનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો, એવી જ રીતે કુતુબ મિનાર, એવી જ રીતે અડાલજની વાવ, આ બધા ભારતના સાંસ્કૃતિક ધરોહરના સ્થળો છે. આનું રક્ષણ કરવાનો સરકાર પ્રયત્ન કરે આવું સૂચન આપ્યું છે આપણે 12 દ્વારા આર્ટિકલ 49. હવે કલ્પના કરો ફરી પાછી કે આઝાદી સમયે લોકોને ભોજન પૂરું પાડવું જોઈએ કે તાજમહેલની રક્ષા કરવી જોઈએ? સ્વાભાવિક છે, લોકોને ભોજન પૂરું પાડવું એને પ્રાથમિકતા આપવી જોઈએ. તો તાજમહેલની રક્ષા કરવી એ ગૌણ વિષય હોવો જોઈએ, એટલે કે એને ફરજિયાત ન બનાવવો જોઈએ. ક્યાં રાખો 12? હા, સરકારે એનું રક્ષણ કર્યું. ક્યારે? સરકાર આર્થિક રીતે સક્ષમ બની ત્યાં, સરકાર આર્થિક રીતે કેપેબલ બની ત્યાં. ઓકે, ડેફિનેટલી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ફરજિયાત નહીં હોય. ચલો, હજુ કોઈને ન સમજાયું હોય તો એના માટે હવે છેલ્લું અને બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. 3 અને 4 વચ્ચેનો ફરક સમજવા માટેનું છેલ્લું અને બેસ્ટ એક્ઝામ્પલ. આમ તો જો કે એક્ઝામ્પલ કમ જોક્સ સમાન છે, થોડો જોક્સ પણ છે, પણ એનાથી એકદમ સારી રીતે સમજવા આવી જશે. આ જોક્સ ભારત અને પાકિસ્તાનના નાગરિક વચ્ચેનો છે. આ જોક્સ ભારત અને પાકિસ્તાનના નાગરિક વચ્ચેનો છે, એટલે ઓબ્વિયસ છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ હશે. તો મિત્રો, પેલા ઇન્ડિયાનો નાગરિક એટલે ભારતનો નાગરિક, ભારતનો નાગરિક એ પાકિસ્તાનના નાગરિકને કહે છે. ભારતનો નાગરિક પાકિસ્તાનના નાગરિકને કહે છે. શું કહે છે ભાઈ? ભારતનો નાગરિક પાકિસ્તાનના નાગરિકને એવું કહે છે કે તમારા પાકિસ્તાનમાં તો કઈ વિકાસ જ નથી થયો, જો અમારા ભારતમાં કેવો વિકાસ થયો છે. એટલે પાકિસ્તાનનો નાગરિક ભારતના નાગરિકને કહે છે કે ભાઈ તમારા મોદી સાહેબે કઈ વિકાસ જ નથી કર્યો, વિકાસ તો અમારા પાકિસ્તાનમાં થયો છે. અને તમારા ભારતમાં તમે જેને વિકાસ ગણાવો છો ને, એ બધો વિકાસ અમારા મુઘલ બાદશાહોએ કર્યો, જે તમારા મોદી સાહેબે નથી કર્યો એમ. એટલે એને એક એક ઉપલબ્ધિ ગણાવી. પાકિસ્તાનના નાગરિકે ભારતના નાગરિકને એક એક ઉપલબ્ધિ ગણાવી, ભારતના વિકાસ કે જે મુઘલ બાદશાહોએ વિકાસ કર્યો. કઈ કઈ? એને કીધું આગ્રાનો તાજમહેલ કોણે બંધાયો? મુઘલ બાદશાહ. કુતુબ મિનાર કોણે બંધાયો? તો કે ભાઈ મુઘલ બાદશાહ. લાલ કિલ્લો કોણે બંધાયો? તો કે ભાઈ મુઘલ બાદશાહ. એ કે તમારા મોદી સાહેબે વિકાસ નથી કર્યો, આ બધો વિકાસ તો અમારા મુઘલ બાદશાહોએ કર્યો છે. તમારા મોદી સાહેબે તો માત્ર શૌચાલયો બંધાવવાનું જ કામ કર્યું. આવું પાકિસ્તાનના નાગરિકે ભારતના નાગરિકને મોદી સાહેબે વિકાસ નથી કર્યો, એને તો ખાલી શૌચાલયો બંધાવવાનું જ કામ. હવે જોજો ભાઈ, હવે મજા આવશે. હવે ભારતનો નાગરિક પાકિસ્તાનના નાગરિકને કહે છે. જોજો, હવે ભારતનો નાગરિક પાકિસ્તાનના નાગરિકને કહે છે ભાઈ, જે વ્યક્તિ માણસની કેટેગરીમાં આવતો, જે વ્યક્તિ માણસની કેટેગરીમાં આવતો હોય, આ શબ્દો ઉપર ધ્યાન આપો. કારણ કે મિત્રો, આપણે બધા એક પ્રકારના પ્રાણીઓ જ છીએ. હો ભાઈ, માણસ પણ પ્રાણી છે, પણ કેવું પ્રાણી છે? સામાજિક પ્રાણી છે. અમુકને બાદ કરતા, કારણ કે અમુક જંગલી પ્રાણીની કેટેગરીમાં આવતા. ઓકે, એટલે ભારતનો નાગરિક પાકિસ્તાનના નાગરિકને કહે છે કે ભાઈ, જે વ્યક્તિ માણસની કેટેગરીમાં આવતો હોય, એ વ્યક્તિને દરરોજ સવારે ઉઠીને આગ્રાના તાજમહેલની જરૂરિયાત નહીં પડે. ડોટ 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 ડોટ. આગળનું વાક્ય તમારે પૂરું કરવાનું. સમજી ગયા ભાઈ? સમજી ગયા હવે કે શું કહેવા માંગુ છું? 12-3 શા માટે ફરજિયાત રાખ્યો અને 12-4 શા માટે ફરજિયાત ન રાખ્યો? સમજાઈ ગયું ભાઈ? જેને સમજાઈ ગયું એ કોમેન્ટમાં લખે સમજાઈ ગયું. મજા આવી ગઈ ભાઈ? મજા આવી ગઈ? હવે તો બધાને સમજાઈ જ ગયું હોય કે ભાઈ 12-4 શા માટે ફરજિયાત નથી રહી. કોમેન્ટમાં લખો, મજા આવી ગઈ હોય. હા, રાજ્યની વ્યાખ્યા આપેલી છે. અનુચ્છેદ નંબર 36 રાજ્યની વ્યાખ્યા આપી છે.
આ આર્ટિકલ કંઈ જ કામનો નથી, અનુચ્છેદ 36 કંઈ જ કામનો નથી, કારણ કે મેં તમને આગળ સમજાવ્યું મિત્રો, આગળ સમજાવી દીધું મેં તમને કે રાજ્ય એટલે એનો મતલબ સિમ્પલ છે, શું છે, સરકાર, એટલે આમાં પડવાની જરૂર નથી, અનુચ્છેદ 36 માં પડવાની જરૂર નથી, અનુચ્છેદ 37 પણ ઉપયોગી નથી, આર્ટિકલ નંબર 37 છે ને આ પણ ઉપયોગી નથી, આર્ટિકલ નંબર 37 આ પણ ઉપયોગી નથી, શા માટે, કારણ કે ફરી પાછી એ જ વાત આવી ભાઈ, ફરી પાછી એ જ વાત કરી ને, શું વાત કરી ભાઈ ફરી પાછી, કે ભાઈ આ ભાગમાં આપેલા સિદ્ધાંતો ફરજિયાત નથી, એટલે કે જો આ ભાગમાં આપેલા સિદ્ધાંતોનો લાભ ભારતના નાગરિકોને ન મળે તો એના વિરુદ્ધમાં કોર્ટમાં જઈ શકાય નહીં, એના વિરુદ્ધમાં કોર્ટમાં જઈ શકાય નહીં. ચલો ભાઈ, ત્યાર પછી આર્ટિકલ નંબર 38, હવે જો મેં તમને આગળ કીધું હતું, ધ્યાન આપો, ધ્યાન આપો ભાઈ, ધ્યાન આપો, ખાસ ધ્યાન આપો, આગળ મેં તમને કીધું, હા એક વસ્તુ એ પણ જાણી લ્યો ભાઈ, જેને મજા આવતી હોય એ વિડીયો લિંક શેર કરતા રહેજો, જેને મજા આવતી હોય એ 10-10 જણાને આ વિડીયો લિંક શેર કરો વોટ્સઅપ મારફત, આ જ તમારી ગુરુ દક્ષિણા છે, તમે બધા ફ્રીમાં જોવો છો, કોઈ ફીસ નથી લીધી હજી, તમારી ગુરુ દક્ષિણા શું છે, 10-10 જણાને શેર કરો વિડીયો લિંક, આ યુટ્યુબ વિડીયો લેક્ચરની લિંક, ઓકે, હા હવે જો અને લાઈક કરી દો, લાઈક કરી દો, ઓકે, હવે જો મેં તમને કીધું હતું, એક વસ્તુ ખાસ એ પણ ધ્યાનમાં રાખજો કે બધા આર્ટિકલોના નંબર તમારે યાદ રાખવાના નથી, માત્ર અને માત્ર જે આર્ટિકલમાં હું તમને સ્ટાર કરી દઉં એ જ આર્ટિકલનો નંબર યાદ રાખવાનો, માત્ર ને માત્ર જે આર્ટિકલમાં સ્ટાર કરી દઉં એ જ આર્ટિકલનો નંબર યાદ રાખવાનો, ઓકે. તો મિત્રો આર્ટિકલ નંબર 38 આનો નંબર ખાસ યાદ રાખજો, અનુચ્છેદ નંબર 38 નો નંબર ખાસ યાદ રાખજો, શું કહે છે ભાઈ, કે સરકાર એવો પ્રયત્ન કરશે કે આ ભાગમાં આપેલા, આ ભાગમાં આપેલા સિદ્ધાંતોને લાગુ કરીને બધા જ લોકોને સામાજિક અને આર્થિક ન્યાય આપવામાં આવે, જેથી સમગ્ર દેશનું કલ્યાણ. ફરી પાછી એ જ વાત કરી મિત્રો કે ભાગ 4 આપણે સેના માટે રાખ્યો છે, કે જેથી કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, લોકોને સામાજિક અને આર્થિક ન્યાય મળે, લોકોની પરિસ્થિતિમાં સુધારો થાય, એટલા માટે આપણે આર્ટિકલ નંબર 38 રાખ્યો છે. તો તમને ઘણીવાર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો, પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ શું છે, ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ શું છે, શું છે ભાઈ હેતુ, કે દેશમાં રહેતા લોકોને સામાજિક અને આર્થિક ન્યાય આપવો, શું હેતુ છે ભાઈ, દેશમાં રહેતા લોકોને સામાજિક અને આર્થિક ન્યાય આપવો, સામાજિક અને આર્થિક ન્યાય આ એનો હેતુ છે. હવે મિત્રો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ બધા વિચાર છે ભાઈ, એક પ્રકારના સિદ્ધાંતો છે, આ બધા વિચારો છે. તો મિત્રો જ્યાં જ્યાં વિચાર આવે ને ત્યાં ફરી પાછા અલગ અલગ વ્યક્તિની વિચારધારા અલગ અલગ, અલગ અલગ વ્યક્તિની વિચારધારા અલગ અલગ. ફોર એક્ઝામ્પલ તમે વિજ્ઞાનમાં અલગ અલગ સિદ્ધાંત ભણ્યા, જેમ કે અણુ નમૂનો ભણ્યો, હવે એક જ અણુ નમૂના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા, જેમ કે કોઈ એવું કીધું કે પરમાણુ જે છે ગોળ હોય છે, એના કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોય અને એની ફરતે ન્યુટ્રોન અને પ્રોટોન હોય. બીજો વૈજ્ઞાનિક એવું કહે ભાઈ કે પરમાણુ જે છે ગોળ નો હોય પણ તરબૂચ જેવો લંબ ગોળ હોય અને તરબૂચ ના બી છે ઇલેક્ટ્રોન ના સમાન છે. પાછો કોઈ કેવું કે ભાઈ કે ભાઈ પરમાણુ જે છે ચોરસ હોય છે અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય, પ્રોટોન કેન્દ્રમાં હોય, ઇલેક્ટ્રોન એની ફરતે ફરતા. ટૂંકમાં જ્યાં જ્યાં સિદ્ધાંત આવશે એ અલગ અલગ વ્યક્તિઓની વિચારધારા અલગ અલગ હશે. તો આ પણ એક પ્રકારના સિદ્ધાંતો જ છે. તો અહીંયા પણ અલગ અલગ વ્યક્તિની વિચારધારા અલગ અલગ હશે. તો આપણે ઇન શોર્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કુલ 3 પ્રકારની વિચારધારામાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કુલ કેટલા પ્રકારની વિચારધારામાં ડિવાઈડ કરી શકીએ ભાઈ આપણે? 3 પ્રકાર. કઈ કઈ ભાઈ 3? સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. યાદ રાખજો, સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. હવે 3 વિચારધારા હું તમને સમજાવું છું, ખાસ ધ્યાન આપજો, કારણ કે મિત્રો આગળ જેટલા પણ અનુચ્છેદ આપણે ભણીશું
એમાંથી એક એક અનુચ્છેદ માટે એમાંથી એક એક અનુચ્છેદ માટે આપણે નક્કી કરવું પડશે કે આર્ટિકલ એ અનુચ્છેદ એ સિદ્ધાંત એ કઈ વિચારધારાને અનુલક્ષીને અહીંયા રાખેલો છે. તો પહેલી વિચારધારા મિત્રો સમાજવાદી વિચારધારા. હવે ઓબ્વિયસ છે, નામ પરથી જ છે ભાઈ કે આપણે સમાજવાદ અથવા તો સામાજિક ન્યાય એ કોને કહીએ છીએ ભાઈ, કે જે દેશ અથવા તો જે સમાજમાં, જે દેશ અથવા જે સમાજમાં બધા લોકોને એક સમાન માનવામાં આવતા, બધા લોકોને એક સમાન માનવામાં આવતા હોય અને કોઈની પણ સાથે કોઈ પણ આધારે ભેદભાવ કરવામાં આવતો ન હોય, તો એવો સિદ્ધાંત એવો વિચાર એને શું કહેવાય ભાઈ, સમાજવાદ. એને શું કહેવાય ભાઈ, સમાજવાદ. જેમ કે જો એક ઉદાહરણ આપણી સામે જ છે, આર્ટિકલ નંબર 38, આર્ટિકલ નંબર 38 આ ઉદાહરણ આપણી સામે જ છે. અહીંયા શું વાત કરી છે ભાઈ, લોકોને સામાજિક અને આર્થિક ન્યાય આપવાની વાત કરી છે, બધાને એક સમાન બનાવવાની વાત કરી છે. તો પરીક્ષામાં એવું પૂછાય કે અનુચ્છેદ નંબર 38 માં આપેલો રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત એ કઈ વિચારધારાથી પ્રેરિત થઈને સંવિધાનમાં મૂક્યો છે, એ કઈ વિચારધારાથી પ્રેરિત થઈને સંવિધાનમાં મૂક્યો છે, તો એનો જવાબ શું આવે ભાઈ, સમાજવાદી વિચારધારા. કઈ વિચારધારા આવશે ભાઈ, કઈ આવશે ભાઈ, ફરીથી કઈ આવશે, કઈ આવશે, સમાજવાદી વિચાર. બીજું ગાંધીવાદ. ઓબ્વિયસ છે કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં, જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં ગાંધીજીના વિચારો પ્રતિબિંબિત થતા, એને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ભાઈ, એને ક્યાં આપણે અલગ કરવાનું, ગાંધીવાદી. હવે ગાંધીજીના વિચાર એટલે અહિંસા, સત્ય, પ્રેમ, કરુણા, દલિતો અને મજૂરોનું ઉત્થાન કરવું, આ બધા કોના વિચાર છે, ગાંધીવાદ છે. માંસ મદિરાનો ત્યાગ કરવો, ખેડૂતોનું ઉત્થાન કરવું, આ બધા કોના વિચાર છે, ગાંધીજી. તો આવા વિચાર જે અનુચ્છેદમાં હોય એને ક્યાં અલગ તારવાનું, ગાંધીવાદી. મિત્રો ઉદારવાદી, ઉદારવાદી એટલે એને આપણે અંગ્રેજીમાં કહીએ છે લિબરલ. અંગ્રેજીમાં શું કહેવાય એને ભાઈ, લિબરલ. શું કહેવાય, લિબરલ. આપણે ઘણી બધી વખત આપણા જીવનમાં પણ કોઈ વ્યક્તિને આપણે એવું કહેતા હોય ને ભાઈ તું તો દાનવીર કર્ણ જેવો ઉદાર છે, તું દાનવીર કર્ણ જેવો ઉદાર છો, આવું કહેતા હોય ને ઘણી બધી વખત. તો મિત્રો ઉદારવાદી એટલે જે કંઈ પણ વસ્તુ આપણી ફરજમાં આવતી નથી તેમ છતાંય આપણે એ કામ કરીએ તો ત્યાં એ કામ પ્રત્યે આપણું જે વલણ છે કેવું કહેવાશે ભાઈ, ઉદારવાદી. કેવું કહેવાય ભાઈ, ઉદારવાદી. જેમ કે ફોર એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હમણાં આપણે કોરોના કાળ સમય દરમિયાન પીએમ કેર ફંડ શરૂ કર્યું. તો મિત્રો એવું બની શકે કે ઘણા બધા લોકો કેપેબલ છે, આર્થિક રીતે સદ્ધર છે અને પીએમ કેર ફંડમાં દાન આપી શકે તેમ છે. તો એ વ્યક્તિ પીએમ કેર ફંડમાં દાન આપે તો એ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પ્રત્યેનું વલણ કેવું ગણાશે, ઉદાર ગણાશે. તો એવી જ રીતે જે બાબતો સરકારની જવાબદારીમાં આવતી નથી, જે બાબતો સરકારની ફરજમાં આવતી નથી તેમ છતાં સરકાર એ ફરજ બજાવે, સરકાર એ બાબતને પરિપૂર્ણ કરે, સરકાર એ કાર્યમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરે તો સરકારનું એ બાબત પ્રત્યે વલણ કેવું ગણાશે, ઉદાર વલણ ગણાશે. કેવું વલણ ગણાશે ભાઈ, ઉદાર વલણ. ઓકે, તો ચલો આ રીતે આપણે અલગ અલગ આર્ટિકલોને વિવિધ ત્રણ વિભાગોમાં અલગ અલગ ડિવાઈડ કરીશું અને હજુ પણ જેમ જેમ આગળ આપણે અનુચ્છેદ ભણતા જઈશું એમ એમ વધુ ક્લિયર થતું જશે. તો મિત્રો આર્ટિકલ નંબર 39, કયો આર્ટિકલ ભાઈ, અનુચ્છેદ નંબર 39, કયો અનુચ્છેદ છે ભાઈ, અનુચ્છેદ નંબર 39, કયો, હા 39. ચલો ભાઈ શું કે છે અનુચ્છેદ નંબર 39 નો નંબર પણ યાદ રાખવાનો, અનુચ્છેદ 39 નો નંબર યાદ રાખવાનો, સ્ટાર કરી દઉં છું ભાઈ, સ્ટાર કરી દઉં છું. જે લોકોને દેખાતું ન હોય ને મારા બોલવા ઉપર ધ્યાન આપે, કારણ કે ઉપર મારો વિડીયો ચાલે છે ને એટલે એટલું દેખાશે ને, એટલામાં હું જે બોલું છું એના ઉપર ધ્યાન આપો. સ્ત્રી અને પુરુષને એક સમાન કાર્ય માટે એક સમાન રોજગારની તક આપવામાં આવશે. અહીંયા શું લખ્યું છે ભાઈ, અહીંયા શું લખ્યું છે, રોજગારની તક આપવામાં આવશે. સ્ત્રી અને પુરુષને એક સમાન કાર્ય માટે રોજગારની તક આપવામાં આવશે. બી, જોજો આના પેટા વિભાગ પણ યાદ રાખવાના છે, એટલે સ્ટાર કર્યો છે એટલે ખાસ ધ્યાન આપજો, આના પેટા વિભાગ પણ ધ્યાન રાખવાના છે, પેટા વિભાગ પણ યાદ રાખવાના છે. 39 બી, સાર્વજનિક સંસાધનોનું એવી રીતે વિતરણ કરવામાં આવશે કે જેથી સમગ્ર સમાજનું હિત થાય,
થી સમગ્ર સમાજનું હિત થાય અને સી સ્ત્રી અને પુરુષને એક સમાન કાર્ય માટે એક સમાન વેતન આપવામાં આવશે સ્ત્રી અને પુરુષને એક સમાન કાર્ય માટે એક સમાન વેતન આપવામાં આવશે મિત્રો એક એક સિદ્ધાંત હું ઉદાહરણ સાથે સમજાવું છું ખાસ ધ્યાન આપજો એક એક સિદ્ધાંત હું ઉદાહરણ સાથે સમજાવું છું ખાસ ધ્યાન આપજો મિત્રો જો પહેલી વસ્તુ કે ભાઈ સ્ત્રી અને પુરુષોને રોજગાર માટેની તક આપવામાં આવે ચલો ભાઈ ક્યાં આવ્યું છે ભાઈ ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત સરકાર માટે ફરજિયાત છે નથી સરકાર માટે ફરજિયાત છે ભાઈ નથી સરકાર આર્થિક રીતે સદ્ધર હશે તો એને લાગુ કરશે ચલો હવે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે બી રેડી તૈયાર રહેજો પ્રશ્ન પૂછું છું એનો કોમેન્ટમાં જવાબ આપવાનો છે શું સરકારે ભાગ 4 માં આપેલા આ સિદ્ધાંતને લાગુ કરવા માટે પ્રયત્ન કર્યો છે મતલબ કે શું સરકારે લોકોને રોજગાર આપવાનો પ્રયત્ન કર્યો યસ ઓર નો યસ ઓર નો કોમેન્ટ બોક્સમાં જવાબ આપો ફટાફટ શું સરકારે લોકોને રોજગાર આપવાનો પ્રયત્ન કર્યો છે યસ ઓર નો કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ સરકારની જે યોજનાઓ છે એના મારફતે પ્રયત્ન કર્યો તો આપણે ભાગ 4 માં આપેલા દરેક સિદ્ધાંતો સાથે સરકારની યોજનાઓ પણ ભણતા જઈશું કે સરકારે આ સિદ્ધાંતને લાગુ કરવા માટે કઈ યોજના લાગુ કરી છે ભાઈ સરકારે આ સિદ્ધાંતને લાગુ કરવા માટે કઈ યોજના લાગુ કરી છે એ પણ ભણતા જઈશું પણ યાદ રાખજો આવી યોજનાઓના ઉદાહરણ પરીક્ષામાં ક્યાંય પૂછાવાના નથી આવી યોજનાના ઉદાહરણ પરીક્ષામાં ક્યાંય પૂછાવાના નથી ખાસ યાદ રાખજો આ માત્ર અને માત્ર આપણી જાણકારી માટે છે કે જેથી કરીને આપણને આ ભાગ 4 માં આપેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વધુ સારી રીતે સમજમાં એકદમ ક્લિયરલી સમજાય જાય એટલે આપણે યોજનાઓના ઉદાહરણ જોતા જઈએ છીએ ચલો ભાઈ ફરી પાછું બી રેડી તૈયાર રહેજો તમારે જ જવાબ આપવાનો છે તમારે જ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ચલો મને સરકારની એવી યોજનાઓના કોમેન્ટ બોક્સમાં નામ જણાવો કે જેના દ્વારા સરકાર રોજગાર આપવાનો પ્રયત્ન કરતી હોય ફટાફટ લખતા જાઓ એક પછી એક ફટાફટ કોમેન્ટ પડવી જોઈએ ફટાફટ લખતા જાઓ સરકારની એવી યોજનાઓના નામ જણાવો કે જેના દ્વારા સરકાર રોજગાર આપવાનો પ્રયત્ન કરતી હોય ભાઈ ફટાફટ નામ લખો ભાઈ ફટાફટ નામ લખો તમારે જ ઉદાહરણ આપવાનું છે અને હા સાથે મેં કીધું એમ ક્યાં યોજના પરીક્ષામાં ક્યાંય પૂછાવાની નથી પરીક્ષામાં પૂછાવાની નથી આ માત્ર ને માત્ર તમારી જાણકારી માટે છે તમને વધુ સારી રીતે સમજમાં આવે એના માટે છે વિજય ઠાકોર બરાબર છે મનરેગા યોજના ભગવતી મેર બરાબર છે મનરેગા યોજના ચલો ભાઈ બીજી ઘણી બધી યોજના છે સરકારની રોજગાર માટે નામ આપો તો આ કરવું અને નરું સત્ય છે કે તમારે બધાને રોજગાર જોઈએ છે પણ એ નથી ખબર કે સરકારની કઈ યોજના હાલમાં અસ્તિત્વમાં છે માત્ર મનરેગા જ ખબર છે તો એનો મતલબ એવો થયો કે તમે બધા મનરેગામાં કામ કરવાને જ લાયક છો એવો મતલબ થયો કારણ કે બીજી યોજનાની ખબર નથી ભાઈ યોજનાઓની ખબર રાખો પરીક્ષામાં પણ પૂછાય છે તમને પણ જીવનમાં કામ આવશે બરાબર છે અમલભાઈ સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના બરાબર છે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર ઘણી બધી યોજના છે ચલો હું નામ આપી દઉં છું અટલ ઇનોવેશન મિશન સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ આત્મનિર્ભર ભારત અભિયાન પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેડ ઇન ઇન્ડિયા સ્કીમ ઘણી બધી યોજના છે કે જેના દ્વારા સરકાર તમને રોજગાર આપવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે ગુજરાત સરકારની પણ ઘણી બધી યોજના છે જેવી કે દત્તોપંત ઠેંગડી કામદાર યોજના અન્નપૂર્ણા શ્રમિક યોજના ઘણી બધી યોજના છે જેના દ્વારા સરકાર તમને રોજગાર આપવાનો પ્રયત્ન કરે છે ચલો ભાઈ બીજો પોઈન્ટ કે સાર્વજનિક સંસાધનોનું એવી રીતે વિતરણ કરવામાં આવશે કે જેથી સમગ્ર સમુદાયનું હિત થાય હવે મિત્રો આ વસ્તુ શું કે છે ભાઈ
કાર્સ તો શું કે છે આ એવું કે છે કે ભાઈ સાર્વજનિક સંસાધન સાર્વજનિક સંસાધન એટલે સરકારી સંપત્તિ સરકારી સંપત્તિનું બધાની વચ્ચે એક સમાન વિતરણ કરવામાં આવશે ચલો ભાઈ સરકાર એક સમાન રીતે વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે પ્રયત્ન કરવાનો થવું જોઈએ એવું નહીં શું સરકાર આવો પ્રયત્ન કરે છે યસ ઓર નો જવાબ આપો યસ ડેફિનેટલી પ્રયત્ન કરે છે હું તમને ઉદાહરણ આપું જેમ કે તમે કોઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા હો મહાનગરપાલિકામાં રહેતા હો મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં રહેતા હો મિત્રો આ મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં તમારા ઘરે મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે પીવાનું પાણી કેવું સંસાધન છે સાર્વજનિક સંસાધન સરકારી સંપત્તિ છે સરકારે એવો પ્રયત્ન કર્યો કે તમને બધાને એક સમાન રીતે મળે કારણ કે પાણી બધાને એક સરખા સમય માટે જ આપવામાં આવે છે એટલે બધાને એક સમાન રીતે મળે એવો પ્રયત્ન કર્યો હા એ વસ્તુ અલગ છે કે તમે ઇલીગલ ભૂતિયું કનેક્શન લીધું હોય તમારા ઘરે વધારે પાણી આવતું હોય અને બીજાને ઘરે ઓછું આવતું સરકારે તો એક સમાન રીતે વિતરણ કરવાનો પ્રયત્ન કર્યો હોય પણ આપણે એને અસમાન કર્યો છે એ વસ્તુ અલગ છે ત્રીજો પોઈન્ટ સ્ત્રી અને પુરુષને એક સમાન કાર્ય માટે એક સમાન વેતન આપે છે સરકાર આપે છે યસ આપે ડેફિનેટલી આપે છે આ બધામાંથી અત્યારે તમે જે બધા ભણો છો બરાબર એમાંથી જ્યારે પણ સરકારી નોકરી મળશે તો જે વેતન જે સેલેરી એ પુરુષ કર્મચારીનું છે એ જ વેતન મહિલા કર્મચારીને પણ આપવામાં આવશે ડેફિનેટ ચલો ભાઈ સમજાય છે સમજાય છે ચલો હવે ફરી પાછા બી રેડી તૈયાર રહેજો અનુચ્છેદ 39 આપણે ભણ્યા સ્ટાર કર્યો છે નંબર યાદ રાખવાનો છે પેટા વિભાગ પણ યાદ રાખવાના છે એ બી અને ડી એ બી અને ડી સી અહીંયા મેં લખ્યો નથી એનો મતલબ એવો છે કે સી આપણા માટે જરૂરી નથી સી યાદ રાખવાનો નથી માત્ર ને માત્ર એ બી અને ડી આ ત્રણ જ યાદ રાખવાના છે હવે આને આપણે ડિવાઈડ કરવું પડશે ને કે ભાઈ અનુચ્છેદ 39 એ કઈ વિચારધારાથી પ્રેરિત થયેલો છે અનુચ્છેદ 39 માં જે સિદ્ધાંત આપ્યો છે એને કઈ વિચારધારામાં આપણે વર્ગીકૃત કરી શકીએ સમાજવાદી ગાંધીવાદી કે પછી ઉદારવાદી સમાજવાદી ગાંધીવાદી કે ઉદારવાદી ઓબ્વિયસ છે મિત્રો સમાજવાદીમાં આવશે ક્યાં આવશે ભાઈ સમાજવાદીમાં આવશે કારણ કે જો લોકોને એક સમાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ અનુચ્છેદમાં આપેલા તમામ સિદ્ધાંત લોકોને એક સમાન ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે ક્યાં આવશે ભાઈ ક્યાં આવશે સમાજવાદ ચલો મિત્રો વ્યવસ્થિત સમજાય છે ભાઈઓ બધું વ્યવસ્થિત સમજાય છે મજા આવે છે મજા આવે છે હા લિંક શેર કરતા રહેજો ભાઈ તમે લિંક શેર નથી કરતા મને ખબર છે તમે વોટ્સઅપમાં નથી મોકલતા મોકલો ભાઈ વોટ્સઅપમાં 10-10 જણા લિંક મોકલો કોણ કોણ મોકલે છે ચલો ભાઈ કોમેન્ટ બોક્સમાં યસ લખો તો કોણ કોણ આપણા વિડીયો લેક્ચર જે છે યુટ્યુબના એની લિંક 10-10 જણાને વોટ્સઅપમાં મોકલે છે ઓનેસ્ટલી ભાઈ પ્રામાણિકતા કારણ કે આમાં તમને કોઈ ગુનો નથી લાગુ પડતો કોઈ સજા નથી કરવાની યસ યસ લખો જે લિંક મોકલતા હોય યસ યસ લખો ચલો સરસ સરસ વિજયભાઈ ઠાકોર મોકલે છે લિંક સરસ હિમલભાઈ પણ મોકલે છે સરસ સરસ ભાઈ સરસ ઓકે વિજયભાઈ એ ગ્રુપમાં પણ મૂક્યું છે સરસ ગોહિલ પ્રવીણ પણ મોકલે છે ગજેન્દ્ર પટેલ પણ મોકલે છે રાઠોડ રેણુકા મોકલે છે સરસ 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 આવી જ રીતે મોકલતા રહેજો દરરોજ દરરોજ લેક્ચરમાં આવી જવાનો સાંજે 6:30 દરરોજ આવી જવાનું સાંજે 6:30 વાગે દરરોજ આવી જવાનું ઓકે આગળ વધીએ મિત્રો આર્ટિકલ નંબર 39 એ અનુચ્છેદ નંબર 39 આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આનો નંબર પણ યાદ રાખવાનો છે અનુચ્છેદ 39 છે આનો નંબર પણ યાદ રાખવાનો છે હવે શું કે છે અનુચ્છેદ 39 છે પહેલા તો અહીંયા એ લખ્યું છે એટલે જો મેં બોક્સ કર્યું છે એ લખ્યું છે એનો મતલબ એવો થયો કે આ અનુચ્છેદ મૂળ સંવિધાનમાં હતો નહીં આ અનુચ્છેદ મૂળ સંવિધાનમાં હતો નહીં એને આપણે પાછળથી ભારતના સંવિધાનમાં સામેલ કર્યું છે પાછળથી એટલે કે બંધારણીય સુધારો કરીને એને આપણે સંવિધાનમાં સામેલ કર્યું છે કઈ રીતે ભાઈ બંધારણીય સુધારો કરી તો તમને એવું પૂછે કે ભાઈ અનુચ્છેદ 39 એ કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ થયો તો કે ભાઈ 42 અનુચ્છેદ 39 એ કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ થયો ભાઈ 42માં બંધારણીય સુધારા દ્વારા 42માં બંધારણીય સુધારા દ્વારા ઓકે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહી જાય તે માટે નિઃશુલ્ક કાનૂની સહાયતા પૂરી પાડવામાં આવશે કોઈ પણ વ્યક્તિ ફ્રી લીગલ એડ્સ ફ્રી લીગલ એડ્સ ફ્રી લીગલ એડ્સ એટલે નિઃશુલ્ક કાનૂની સહાય જ્યારે પણ તમારા વિરુદ્ધ કેસ થયો
અથવા તમે કઈ પણ કેસ કર્યો હોય તો તમને એવું પૂછવામાં આવે છે ને ભાઈ કે તમારે સરકારી વકીલની જરૂરિયાત છે તો તમે કહો છો ભાઈ કે યસ ઓર નો તમને સરકારી વકીલની જરૂરિયાત છે પૂછવામાં તો તમે કહો છો કે ભાઈ યસ ઓર નો તો આપણે શું કર્યું નિશુલ્ક કાનૂની સહાયતા પૂરી પાડી શું કર્યું ભાઈ નિશુલ્ક કાનૂની સહાયતા પૂરી પાડી ચાલો આ પણ યાદ રાખવાનું છે ભાઈ હવે ચાલો અનુચ્છેદ 39 એને ક્યાં વર્ગીકૃત કરીશું ભાઈ સમાજવાદી ગાંધીવાદી કે ઉદારવાદી સમાજવાદી ગાંધીવાદી કે પછી ઉદારવાદી ઓબ્વિયસ છે મિત્રો આ ઉદારવાદી આવશે ભાઈ ક્યાં આવશે ભાઈ ઉદારવાદી કારણ કે વકીલ પૂરા પાડવા એ સરકારની જવાબદારી નહોતી સરકારની ફરજમાં નહોતું આવતું તેમ છતાં સરકારે પોતાની આ ફરજ ફૂલફિલ કરી સરકારે પોતાની આ ફરજ અદા કરી એટલે આ એક પ્રકારનો કેવો વિચાર છે ભાઈ વારંવાર પરીક્ષામાં પૂછાય છે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે ઓકે તો આ પણ એક એવો જ આ પણ એક એવો જ આર્ટિકલ છે ઓકે કંઈક આમાં આવ્યું કોમેન્ટ બોક્સ માં એવું લખો કે ઘણા લોકોને બગ આવે છે બગ આવ્યો ભાઈ બગ આવ્યો ઘણા લોકોને બગ આવ્યો હવે આવે છે ક્લિયર બધું ક્લિયર આવે છે ભાઈ વિડીયો ઇમેજ બધું ક્લિયર આવે છે જવાબ આપો કે સરકાર આવો પ્રયત્ન કરે છે કે નહીં યસ ઓર નો
સરકાર પ્રયત્ન કરે છે યસ ડેફિનેટલી ભાઈ સરકારે પ્રયત્ન કર્યો છે સરકારની વિવિધ યોજનાઓ ચાલે છે કે જેના દ્વારા સરકાર આ રીતે આર્થિક નબળા લોકોને જે છે આર્થિક સહાયતા આપવાનો પ્રયત્ન કરે છે જેમ કે વૃદ્ધા પેન્શન યોજના છે વિધવા સહાય યોજના છે બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે પછી ગરીબો માટે મા અમૃતમ કાર્ડ આપવામાં આવે છે બીમાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે પ્રધાનમંત્રી બીમા યોજના છે ઓકે તો આ રીતે સરકારે પ્રયત્ન કર્યો છે ઓકે ચલો આને ક્યાં ડિવાઈડ કરીશું ભાઈ આ એક કેવા પ્રકારની વિચારધારા સમાજવાદી કેવી છે ભાઈ સમાજવાદી છે સમાજવાદી કેવી વિચારધારા છે સમાજવાદી છે કારણ કે બધાને એક સમાન ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો ને ભાઈ ચલો ભાઈ આર્ટિકલ નંબર 42 અનુચ્છેદ 42 અનુચ્છેદ નંબર 42 સ્ત્રીઓને પ્રસૂતિ દરમિયાન યોગ્ય આર્થિક સહાયતા આપવાનો પ્રયત્ન કરાશે સ્ત્રીઓને પ્રસૂતિ દરમિયાન યોગ્ય આર્થિક સહાયતા આપવાનો પ્રયત્ન કરાશે ચલો ભાઈ પહેલા તો કોમેન્ટમાં જવાબ આપો સરકારે પ્રયત્ન કર્યો છે ભાઈ સરકારે આવો પ્રયત્ન કર્યો છે યસ ડેફિનેટલી સરકારે પ્રયત્ન કર્યો છે સરકાર ખાસ કરીને ગુજરાત સરકાર ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના દ્વારા ગુજરાત સરકાર પ્રસૂતિ દરમિયાન લોકોને યોગ્ય આર્થિક સહાયતા આપવાનો પ્રયત્ન કરે છે લોકોને આર્થિક સહાયતા આપવાનો પ્રયત્ન કરે છે ઓકે હવે સ્ત્રીઓને પ્રસૂતિ દરમિયાન યોગ્ય આર્થિક સહાયતા આપવા માટે ગુજરાત સરકાર ઓકે ઘણા બધા લોકો કંઈક કોમેન્ટમાં લખે છે ઓકે લોકોનો પ્રશ્ન એવો છે કે ઝાંખું દેખાય છે આ મને ખબર છે પણ આગળ બધું આપણે પીપીટીમાં જ ભણતા આગળ જે બધું હતું પીપીટી જ બનાવેલી હતી વ્યવસ્થિત સ્લાઇડ જ બનાવેલી હતી પણ આગળ પણ હું એવો પ્રયત્ન કરીશ કે તમને એવી સ્લાઇડ બનાવીને આપું અથવા તો મોટા અક્ષરે લખીને આપું અથવા જે લોકોને ઝાંખું દેખાતું હોય ને વિડીયો ક્વોલિટીમાં પિક્સલ વધારો વિડીયો ક્વોલિટીમાં ઉપર જાઓ પિક્સલ વધારો પિક્સલ વધારશો ને એટલે બિલકુલ તમને વ્યવસ્થિત દેખાશે પિક્સલ વધારવા હા પિક્સલ વધારવા પિક્સલ વધારી દો પિક્સલ વધારશો એટલે ક્લિયર દેખાશે ઓકે વિજય ઠાકોરભાઈ પીડીએફ આપું જ છું દરરોજના લેક્ચરની પીડીએફ આપું છું ટેલિગ્રામ ચેનલમાં આપું છું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ફ્રી લાઈવ લેક્ચર્સ એવું સર્ચ કરજો એટલે મારા પ્રોફાઇલ પિક્ચર વાળી ચેનલ આવશે ફ્રી લાઈવ લેક્ચર ચલો ભાઈ સ્ત્રીઓને પ્રસૂતિ દરમિયાન સહાયતા આપવા માટે ગુજરાત સરકારની કઈ કઈ યોજના છે ભાઈ માતૃવંદના યોજના મા વાત્સલ્ય યોજના પછી બીજી ઘણી બધી છે લખો ભાઈ લખો કોમેન્ટ બોક્સમાં લખો યોજનાઓના નામ લખો પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા યોજના પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા યોજના પછી ગુજરાત સરકારની તાજેતરમાં જાહેર થયેલી બાળ સખા યોજના બાળ સખા યોજના પછી મમતા કાર્ડ યોજના મમતા કાર્ડ યોજના ઓકે ઘણી બધી ખિલખિલાટ યોજના ઘણી બધી સરકારે પ્રયત્ન કર્યો ચલો ભાઈ આને ક્યાં વર્ગીકૃત કરીશું સમાજવાદ કારણ કે સ્ત્રીઓ કે જે સમાજનો આપણે નબળો વર્ગ ગણીએ છીએ એને પણ સરકારે પુરુષો સમોવડો કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે સમાજવાદી થશે કેવું થશે ભાઈ સમાજવાદ અનુચ્છેદ નંબર 43 આર્ટિકલ નંબર 43 વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ ખાસ સ્ટાર કરું છું કારણ કે પરીક્ષામાં પૂછાય છે નંબર યાદ રાખજો આર્ટિકલ નંબર 43 સ્ટાર કરું છું નંબર યાદ રાખજો સરકાર એવો પ્રયત્ન કરશે કે કર્મચારીઓને યોગ્ય સામાજિક અને સાંસ્કૃતિક અવસરો આપવામાં આવે જેથી કર્મચારીઓને પણ સમાજના અન્ય લોકોની જેમ જ પોતાના વ્યક્તિગત વિકાસ માટેની તક પ્રાપ્ત થાય હવે આ આર્ટિકલ શું કહેવા માંગે છે સમજાવું છું મિત્રો આ સરકારી કર્મચારીઓની વાત કરે છે આ અનુચ્છેદ એવું કહે છે કે સરકારી કર્મચારીઓને પણ સરકાર દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક અવસરો આપવા જોઈએ કે જેથી સરકારી કર્મચારીઓ પણ સમાજના બાકીના લોકોની જેમ પોતાનો વ્યક્તિગત રીતે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ કરી શકે શું સરકાર આવા અવસર આપે છે ભાઈ
આપે છે સરકાર આવા અવસર? યસ ડેફિનેટલી આપે છે. હવે અહીંયા સામાજિક અને સાંસ્કૃતિક અવસર એટલે શું? જેમ કે સરકારી કર્મચારીઓને સરકારે સામાજિક અવસર આપ્યો, કઈ રીતે? શનિવાર અને રવિવારની રજા આપી. સાંસ્કૃતિક અવસર આપ્યો, કઈ રીતે? તહેવારોની રજા આપી. તો ડેફિનેટલી સરકારે પ્રયત્ન કર્યો છે. પણ હા મિત્રો, હા યાદ રાખજો, એક વસ્તુ યાદ રાખજો કે ફરજિયાત નથી, એટલે ઘણી બધી પરિસ્થિતિમાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી શકાય છે. તો ત્યાં એ કર્મચારી એવો દાવો ન કરી શકે કે મારી રજા શા માટે રદ કરવામાં. રદ કરી શકાય છે, કારણ કે રાજ્ય નીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે, મૂળભૂત અધિકાર નથી, ફરજિયાત નથી, મળશે જ એ જરૂરી નથી, અને નહીં મળે તો એની અગેન્સ્ટમાં કોર્ટમાં પણ નહીં જઈ શકાય. સંવિધાને પહેલા જ ક્લિયર કરી દીધું છે. ચલો ભાઈ, આને ક્યાં વર્ગીકૃત કરીશું ભાઈ? આને બે પ્રકારની, એક સમાન જેવા પ્રયત્ન, એક સમાન કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, આર્ટિકલ નંબર 43A અનુચ્છેદ 43 મિત્રો અહીંયા લઈ ગયું, જેનો મતલબ એવો થયો મિત્રો કે આ મૂળ સંવિધાનમાં નહોતો, પાછળથી બંધારણીય સુધારો કરીને સામેલ કર્યો છે. યસ ડેફિનેટ, યાદ રાખવાનું કયા બંધારણીય સુધારા દ્વારા સામેલ કર્યો ભાઈ? અનુચ્છેદ 43A કયા બંધારણીય સુધારા દ્વારા સામેલ કર્યો ભાઈ? 42મો બંધારણ. કયો ભાઈ? 42. શું કહે છે ભાઈ? કર્મચારીઓની ભાગીદારીને વધારવાનો પ્રયત્ન કરાશે. મિત્રો અહીંયા પ્રબંધન એટલે એનો મતલબ થાય છે મેનેજમેન્ટ. અહીંયા પ્રબંધનનો મતલબ શું થશે ભાઈ? મેનેજમેન્ટ. ઉદ્યોગોના મેનેજમેન્ટમાં પણ કર્મચારી પ્રયત્ન કરાશે. એનો મતલબ એવો છે કે મેનેજમેન્ટ લેવલે કંઈ પણ ડિસિઝન લેવાતા હોય ઉદ્યોગોમાં, એમાં મજૂરોનો ઓપિનિયન લેવો, મજૂરોનો પ્રતિભાવ પણ લેવો સરકારે પ્રયત્ન કર્યો છે. યસ ડેફિનેટ. જેમ કે રેલવેમાં મજૂરોનું યુનિયન છે, એવી જ રીતે એરલાઇન્સમાં મજૂરોનું યુનિયન છે, ખાણ ખદાનની ફેક્ટરીમાં મજૂરોનું યુનિયન છે, બેંકોમાં મજૂરોનું યુનિયન છે. તો જ્યારે પણ આવી ઇન્ડસ્ટ્રીમાં કંઈ ડિસિઝન લેવાય છે ત્યારે આ મજૂરોના જે નેતા છે એ મજૂરોના નેતાનો પ્રતિભાવ લેવામાં આવે છે, એમનો ઓપિનિયન લેવામાં આવે છે, અને ત્યાર પછી કોઈ પણ ડિસિઝન, કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે. એટલે ઉદ્યોગના પ્રબંધનમાં કર્મચારીઓની ભાગીદારી વધારી છે. ચલો ભાઈ, આને આપણે ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું? આને ક્યાં વર્ગધારાને ક્યાં વર્ગીકૃત કરીશું ભાઈ? લખો કોમેન્ટ બોક્સ. ગાંધીવાદી આવશે મિત્રો. ગાંધીવાદી કેવી વિચારધારા છે ભાઈ? ગાંધીવાદી. શા માટે ગાંધીવાદી ભાઈ? કારણ કે સહકારી ઢબે આંદોલન, કર્મચારીઓનો પણ સહકાર મેળવવો. વિચારો તો ભાઈ, કોનો વિચાર? ગાંધીજીનો વિચાર. ક્લિયર ભાઈ? પછી 43B, તો આ છે 43B, કારણ કે આ પણ પરીક્ષામાં પૂછાય છે. ખાસ આનો બંધારણીય સુધારાનો નંબર યાદ રાખજો, ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે. શું કહે છે? કે સહકારી મંડળીઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મિત્રો આ જ શબ્દ, કયો શબ્દ? સહકારી મંડળી. આગળ પણ એક અનુચ્છેદ હતો ભાઈ, અનુચ્છેદ નંબર 19(1)C માં આવ્યો. ક્યાં આવ્યો હતો ભાઈ? અનુચ્છેદ 19(1)C. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે સહકારી મંડળી નામનો શબ્દ ભારતના સંવિધાનમાં કયા બંધારણીય સુધારા દ્વારા સામેલ કર્યો? તો ખાસ યાદ રહેવું જોઈએ કે સહકારી મંડળી નામનો શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા સામેલ કર્યો છે? કયા બંધારણીય સુધાર? સત્તા. કેટલા? સત્તા. તો ખાસ યાદ રાખજો. ચલો ભાઈ, આ પણ કઈ વિચારધારામાં આવશે ભાઈ? ગાંધીવાદીમાં જ આવશે. આ શેમાં આવશે ભાઈ? ગાંધીવાદી. કારણ કે ફરી પાછી સહકારી મંડળીની વાત કરી છે, એટલે કઈ વિચારધારા આવે ભાઈ? ગાંધીવાદી વિચારધારા જ આવે. અનુચ્છેદ નંબર 44, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ, 5 સ્ટાર કરું છું. કેટલા કરું છું ભાઈ? 5. અનુચ્છેદ 44માં 5 સ્ટાર કરું છું, કારણ કે એટલી પરીક્ષામાં પૂછાયું છે, એની વાત જ ન પૂછો, એની વાત જ ન પૂછો. 2019 બિન સચિવાલયમાં પૂછાણ. શું કે છે ભાઈ? કે સમગ્ર ભારતમાં એક સમાન નાગરિક સંહિતા, એટલે કે અંગ્રેજીમાં કહીએ તો યુનિફોર્મ સિવિલ કોડ ને લાગુ કરવાનો પ્રયત્ન કરાશે. સમગ્ર ભારતમાં એક સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાનો પ્રયત્ન કરાશે ભાઈ. હવે ઘણા એવું તો સક્સર, આ યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? સમજાવું છું, એકદમ શુદ્ધ સરળ ભાષામાં સમજાવું છું. પેલા તો કોડ એટલે એનો મતલબ થાય કાનૂન. કોડનો મતલબ શું થાય ભાઈ? કાનૂન. મિત્રો
લખ્યું છે કાનૂન બે પ્રકારના હોય છે કાનૂન બે પ્રકારના હોય છે કયા કયા કાનૂન છે સિવિલ એટલે કે દીવાન અને ક્રિમિનલ એટલે ફોજદાર ફરીથી કહું છું કાનૂન બે પ્રકારના હોય શકે સિવિલ એટલે દીવાની અને ક્રિમિનલ એટલે ફોજદારી કાનૂન હવે અનુચ્છેદ 14 માં આપણે એવું ભણ્યા હતા કે ભારતમાં દરેકને માટે કાનૂન એક સમાન છે ભારતમાં દરેકને માટે કાનૂન એક સમાન છે હવે આપણે ભણ્યા અનુચ્છેદ 14 માં અનુચ્છેદ 14 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો ચલો મને કોમેન્ટ બોક્સ માં યસ ઓર નો માં જવાબ આપો કોમેન્ટ બોક્સ માં યસ ઓર નો માં જવાબ આપો કે શું હાલમાં ભારતમાં દીવાની એટલે કે સિવિલ અને ફોજદારી એટલે કે ક્રિમિનલ બે કાનૂન બધાને માટે એક સમાન છે શું ભારતમાં હાલમાં સિવિલ એટલે કે દીવાની અને ક્રિમિનલ એટલે કે ફોજદારી આ બે કાનૂન બધાને માટે એક સમાન છે યસ ઓર નો જવાબ આપો ફટાફટ કોમેન્ટ બોક્સમાં ભાઈઓ સમાન નથી અનુચ્છેદ 14 ની વાત કરી આપણે ક્રિમિનલ ની વાત કરી છે હાલમાં ફોજદારી કાનૂન બધાને માટે એક સમાન છે પણ સિવિલ એટલે કે દીવાની કાનૂન બધાને માટે એક સમાન નથી દીવાની કાનૂન બધાને માટે એક સમાન નથી કઈ રીતે સમજાવો છો કઈ રીતે સમજાવો મિત્રો હાલમાં દીવાની કાનૂન બધા અલગ અલગ ધર્મો માટે અલગ અલગ છે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મનો છે એના મેરેજ હિન્દુ ધર્મ પ્રમાણે થશે એને હિન્દુ ધર્મના કાયદા કાનૂન લાગુ પડશે કોઈ વ્યક્તિ મુસ્લિમ ધર્મનો છે તો એના મેરેજ મુસ્લિમ ધર્મ પ્રમાણે થશે એને મુસ્લિમ ધર્મના કાયદા કાનૂન લાગુ પડશે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે હિન્દુ ધર્મનો વ્યક્તિ એક સમયે એક જ લગ્ન કરી શકે એક સમયે એક જ લગ્ન કરી શકે ઘણા બધા મૂંઝાઈ ગયા કે સાહેબ આપણું તૂટી જાય તો શું કરવાનું બીજી વાર ન કરી શકે એલા ભાઈ બીજી વાર કરી શકાય પણ એક સમયે એક જ લગ્ન એટલે એક સમયે બે બે પત્ની નો રાખી શકો મુસ્લિમ મેરેજ એક્ટ પ્રમાણે એક સમયે બે પત્ની રાખી શકાય હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે ડાયવોર્સ આપ્યા બાદ પત્નીના ભરણ પોષણની જવાબદારી એના પતિની રહેશે મુસ્લિમ મેરેજ એક્ટ પ્રમાણે ડાયવોર્સ આપ્યા બાદ પત્નીના ભરણ પોષણની જવાબદારી પતિની નથી અને મુસ્લિમ સંપ્રદાયમાં તો એવું પણ છે કે તલાક 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 બોલ્યા એટલે ડાયવોર્સ ઓકે ટૂંકમાં અલગ અલગ કાનૂન છે અલગ અલગ ધર્મો માટે ચલો હવે એ જોઈએ કે સરકારે આને એક સમાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે યસ ડેફિનેટલી પ્રયત્ન કર્યો છે અહીંયા ઉદાહરણ તરીકે તમે આપી શકો કે તાજેતરમાં પ્રયત્ન કર્યા છે અને પ્રયત્ન કરી આવો પ્રયત્ન કરી આવો પ્રયત્ન કરી આવો તો એના માટેની યોજનાઓ પણ જણાવો ભાઈ એના માટેની યોજનાઓ પણ જણાવો એના માટેની યોજનાઓ પણ જણાવો કઈ કઈ યોજના છે ભાઈ આંગણવાડી અહીંયા લખી શકો તમે ભાઈ લખી શકો ભાઈ આંગણવાડી આંગણવાડી પછી મધ્યાહન ભોજન આંગણવાડી મધ્યાહન ભોજન બાળ મંદિરો આ બધું આવશે નંદઘરો બધું આવશે ઓકે બધું આવશે ચલો મિત્રો હજુ પણ આપણે ભાગ ચારમાં આગળના પાંચ આર્ટિકલ બાકી છે ભાગ ચારમાં હજુ પાંચ અનુચ્છેદ બાકી છે પણ આપણી પાસે સમય બહુ લિમિટેડ છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું પણ કોઈએ ક્યાંય જવાનું નથી કોઈએ જવાનું નથી તમારી છેલ્લી બે મિનિટ છેલ્લી બે મિનિટ મિત્રો છેલ્લી બે મિનિટ કેમ છો બધા મજામાં ભાઈ બધા મજામાં ભાઈ બધા બધાને સારું છે ને ભાઈ બધા મજામાં છે ભાઈ ચલો ભાઈઓ ફટાફટ લિંક શેર કરી દો હા આપણા યુટ્યુબ વિડીયો લેક્ચરની લિંક શેર કરી દો અને એક એક જણો દસ દસ જણાને લિંક મોકલી દો ભાઈ હા
એક એક જણો દસ દસ જણાને લિંક મોકલી દો ભાઈ, ચલો ફટાફટ. ત્યાં હું પણ લિંક શેર કરી દઉં છું બધાને, તમે પણ લિંક શેર કરી દો અને ફટાફટ યુટ્યુબ પર લાઈવ જોડાઈ જાઓ ભાઈ. હા, આજે રવિવારનો દિવસ છે, બધા લોકો ફ્રી હશે, જે લોકો જોબ કરતા હશે એ પણ આજે ફ્રી હશે, તો બધા ફટાફટ આવી જાઓ ભાઈ, ફટાફટ આવી જાઓ. હા, અને લિંક શેર કરવાનું ભૂલાય નહીં, લિંક શેર કરવાનું ભૂલાય નહીં હો ભાઈ. હા, લિંક પણ શેર કરતા જાઓ જો. ચલો ભાઈઓ, મજામાં છો ને બધા? હા, મજામાં છો. ઓલ વેલ, બધું મજામાં ભાઈ? સરસ સરસ, બધા મજામાં છો. ચલો એક વખત વોઇસ પણ આપણે ચેક કરી લઈએ, વોઇસ પણ ચેક કરી લઈએ. ઓકે, વોઇસ ક્લિયર આવે છે બધાને? મને કોમેન્ટમાં જણાવજો એટલે ખબર પડે. વોઇસ ઓડિયો બધું ક્લિયર આવે છે? ઓલ વેલ, ઓલ ક્લિયર? ઓકે, ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. વાહ, સરસ. ગજેન્દ્ર પટેલ, ગુડ ઇવનિંગ ભાઈ. કાજલ સોઢા, અદિશા બુખારી, અદિલશા બુખારી, મોસ્ટ વેલકમ ભાઈ. ઓકે, ઓલ ક્લિયર આવે છે? બધું ક્લિયર આવે છે? સૌથી લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડેમી સાથે જોડાઈ ગયા છો. તમે અનએકેડેમી સાથે જોડાઈ ગયા છો, ઇન્ડિયાના સૌથી મોટામાં મોટા લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. અને મિત્રો, તમે બધા જેમ જાણો છો કે આપણી ગુજરાત 360 ડિગ્રી ચેનલ છે, ગુજરાત 360 ડિગ્રી યુટ્યુબની કઈ ચેનલ છે? ગુજરાત 360 ડિગ્રી, જેને આપણે લેન્ડ ઓફ ધ લિજેન્ડ્સ એવું પણ નામ આપ્યું છે. શા માટે? બીકોઝ મિત્રો, તમે જેમ જાણો છો કે વર્ષોથી આપણી ગુજરાતની પાતીગળ સંસ્કૃતિ રહી છે મિત્રો, પાતીગળ સંસ્કૃતિ રહી છે દાંડિયા અને ગરબાની સંસ્કૃતિ. તો આ જ દાંડિયા અને ગરબાની સંસ્કૃતિ આપણને પરીક્ષામાં પણ ઉપયોગી થવાની છે, કારણ કે પરીક્ષામાં પણ આમાંથી તમને પ્રશ્નો પૂછાવાના છે. અને એ જ આપણી દાંડિયા અને ગરબાની સંસ્કૃતિને આપણે યાદ રાખી, આ પાતીગળ સંસ્કૃતિને યાદ રાખી, આ પાતીગળ સંસ્કૃતિને આપણે યાદ રાખી અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને વાગડતા જઈશું, ભારતનું જે બંધારણ છે એને વાગોળતા જઈશું અને ભારતના બંધારણને શીખતા જઈશું. હવે મિત્રો, જે લોકો આજે નવા છે અથવા તો જે લોકો આજે પહેલી વખત આપણા લેક્ચરમાં આવ્યા છે, પહેલી વખત આપણો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે, એ લોકોને ખાસ જણાવી દો મિત્રો કે દરરોજ સાંજે 6:30 વાગે, દરરોજ સાંજે 6:30 વાગે આપણો બંધારણનો લેક્ચર હોય હોય અને હોય જ, બંધારણનો લેક્ચર હશે જ દરરોજ સાંજે 6:30 વાગે, આપણો બંધારણનો લેક્ચર હશે જ એવરીડે. ઓકે, તો દરરોજ સાંજે 6:30 વાગે તમારે આવી જ જવાનું બંધારણના લેક્ચર. ઓકે ભાઈઓ, ચલો મિત્રો, આ તો આપણે દરરોજના લેક્ચરના શેડ્યુલની વાત કરી, હવે આપણે આગળ જઈએ. ઓકે, નરેન્દ્રભાઈ જોશી જોડાઈ ગયા છે, મોસ્ટ વેલકમ નરેન્દ્રભાઈ. જે લોકો નવા છે એને હું થોડું એવું બેઝિક ઇન્ટ્રોડક્શન પણ આપી દઉં મિત્રો. મિત્રો, માય સેલ્ફ ઇઝ યાજ્ઞિક સભાયા, મારું નામ યાજ્ઞિક સભાયા છે. તમે યાજ્ઞિક સર તરીકે પણ ઓળખી શકો છો અને સભાયા સાહેબ તરીકે પણ ઓળખી શકો છો. છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું, કોમ્પિટિટિવ એક્ઝામ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું અને બંધારણ અને ભારતની અર્થવ્યવસ્થા આનો ઘણા બધા લોકોને મેં લાભ આપ્યો છે. ઓકે, તો ઘણા બધા લોકો બંધારણના યાજ્ઞિક સર અથવા બંધારણના સભાયા સાહેબ તરીકે પણ ઓળખે છે. ઓકે, તો તમે એ નામથી પણ ઓળખી શકો છો. અને મોર ધેન 3, મતલબ કે 3 કરતા પણ વધારે, મોર ધેન 3, 3 કરતા પણ વધારે ગુજરાતની રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલો છે, જેવી કે તમે નામ સાંભળ્યું હશે આઈસી, ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ, પછી બેન્કિંગ એકેડેમી છે સુરતની,
ઓકે, તો આવી બધી જે નામાંકિત સંસ્થાઓ છે એની સાથે પણ કામ કરી ચૂક્યો છું. ઓકે, હવે તમારો બે મિનિટનો વધારે સમય લઈ લો, ખાસ ધ્યાન આપજો મિત્રો, ખાસ ધ્યાન આપજો, તમારી બે મિનિટ વધારે લઉં છું. મિત્રો અત્યારે તમે જે લેક્ચર જોવો છો ને એ બધા ફ્રી લેક્ચર છે, આ યુટ્યુબ પર તો ફ્રી લેક્ચર ચાલવાના જ છે અને 365/24/7 રહેવાના જ છે, તમે ગમે ત્યારે જોઈ શકશો. મિત્રો અન એકેડેમીની એન્ડ્રોઈડ એપ્લિકેશન હજુ ઘણા લોકોએ આપણે જે છે ડાઉનલોડ નથી કર્યું, તો જે લોકોએ ડાઉનલોડ નથી કરી એ લોકો ખાસ ડાઉનલોડ કરી લે, ત્યાં પણ ફ્રી લેક્ચર ચાલે જ છે, સ્પેશિયલ ક્લાસીસ જે છે ફ્રી લેક્ચર ચાલે જ છે, અને ત્યાં દરરોજ સાંજે 9 વાગે આપણું જે છે જીકેની ક્વિઝ હોય જ છે, દરરોજ સાંજે 6 વાગે સોરી દરરોજ સાંજે 9 વાગે આપણી જીકેની ક્વિઝ ત્યાં હોય જ છે. ઓકે, પણ હા, જો તમે ગંભીરતાથી તૈયારી કરતા હોય, જો તમે સિરિયસલી તૈયારી કરતા હોય તો અન એકેડેમી પર પેઇડ કોર્સિસ પણ ચાલે છે, પેઇડ કોર્સિસ જેને આપણે પ્લસ સબસ્ક્રિપ્શન એવું નામ આપીએ છીએ. મિત્રો આ પેઇડ કોર્સિસ કઈ રીતે સબસ્ક્રાઇબ કરવા, એનો પ્રાઇસ શું હોય સબસ્ક્રિપ્શનની, એનું મેનુ અહીંયા આપ્યું છે, જો ભાઈ એનું મેનુ આપ્યું છે. ઓકે, 1 મહિનાના 1400, 3 મહિનાના 3500, 6 મહિનાના 5600, ખૂબ ધ્યાનથી સમજો, પણ આ બધું ઇગ્નોર કરો, 1 મહિના 3 મહિના 6 મહિના આ બધું જવા દો, આપણે બધા લાંબી રેસના ઘોડા છે, લાંબી રેસના ઘોડા છે અને વર્ષોથી તૈયારી કરીએ છીએ, અને 12 મહિનાનું અથવા તો 24 મહિનાનું સબસ્ક્રિપ્શન જ લેવા, જેને લેવાનું છે 12 મહિનાનું અથવા 24 મહિનાનું, એવું નહીં કે વધારે પૈસા થાય, અરે ભાઈ ઉલટાના ઓછા પૈસા થાય, રિઝનેબલ છે, જો આવું કમ્પેરિઝન કરો, પ્રાઇસ કમ્પેરિઝન કરો, 1 મહિનાનું લ્યો તો 1400, એને ગુણ્યા 5 કરો એટલે કેટલા થાય ભાઈ 7000, 1400 × 5 કરો એટલે કેટલા થાય ભાઈ 7000 થાય, પણ 7000 માં તમને 5 મહિનાના બદલે 12 મહિનાનું આપી દીધું, આખા વર્ષનું આપી દીધું, આખા વર્ષનું આપી દીધું, ઘણું રિઝનેબલ છે, પણ આપણે બધા એરિયા ગુજરાતી ભાઈ, 7000 માં ન પોસાય ભાઈ, 7000 માં પોસાય નહીં. ઓકે, તો શું કરવાનું ભાઈ, હા ડિસ્કાઉન્ટ જોઈએ, તો ડિસ્કાઉન્ટ માટે યાજ્ઞિક સરના સ્ટુડન્ટોને આપણે એક પ્રમોશન કોડ આપ્યો છે, યાજ્ઞિક વન, ખાસ યાદ રાખજો, જ્યારે પણ સબસ્ક્રિપ્શન લેતા હોય ત્યારે આ કોડ એન્ટર કરજો, એટલે 10% ડિસ્કાઉન્ટ મળી જશે સીધું, પછી પ્રોસીડ ટુ પે કરજો, સીધું 10% ડિસ્કાઉન્ટ મળી જશે, એટલે 6300 માં થઈ જશે, કેટલામ થઈ જાય 6300, પણ હજી ન પોસાય ભાઈ આપણને, આપણે ગુજરાતી રહ્યા ભાઈ. તો મિત્રો અન એકેડેમીની એપ્લિકેશન પર તમે વિડીયો લેક્ચર જોયો ને એટલે તમને ક્રેડિટ મળી જશે, જો આવા ગોલ્ડ કોઈન મળી જશે, આવા ગોલ્ડ કોઈન મળી જશે, એટલે બીજું 10% ડિસ્કાઉન્ટ મળ્યું ભાઈ, બીજું 10%, 1000 કોઈન હોય એટલે 10% બીજું ડિસ્કાઉન્ટ મળ્યું ભાઈ, એટલે 6300 નહીં દેવાને, હવે કેટલા દેવાનું થાય ભાઈ, ખાલી 5700. આ જ વસ્તુ 2 વર્ષમાં જોવો તો, 2 વર્ષમાં યાજ્ઞિક વન સ્પેશિયલ કોડ યુઝ કર્યો, ગુરુજીના આશીર્વાદ મળ્યા, 10% ડિસ્કાઉન્ટ મળ્યું, એટલે 7560 થઈ ગયા. બીજું તમે વિડીયો લેક્ચર જોયા હોય એટલે શિષ્યના આશીર્વાદ મળ્યા, ક્રેડિટ મળી હોય, ગોલ્ડ કોઈન મળ્યા હોય, એટલે 7500 માંથી બીજું 10% બાદ કરી નાખો એટલે કેટલું થઈ જશે ભાઈ, હા 6600 રૂપિયા થઈ જશે ભાઈ. હવે ભાઈ 6600 ભાઈંગા 2 વર્ષ કરો, 6600 ભાઈંગા 2 વર્ષ, પર ડે કેટલામાં થાય ભાઈ, માત્ર ને માત્ર 10 રૂપિયા થાય પર ડે, પર ડે માત્ર ને માત્ર 10 રૂપિયા, એટલે કે 10 રૂપિયામાં આખું ગુજરાત તમારું. કહેવાનો અર્થ એ છે કે ખાલી દરરોજના 10 રૂપિયા, આટલાની તો તમે ચા પી જતો, આટલાનું તો તમે વાપરી નાખતા હો, દરરોજના 10 રૂપિયામાં આખા ગુજરાતના બધા એક્સપર્ટ ફેકલ્ટીઓનો લાભ મળશે, બધા એક્સપર્ટ ફેકલ્ટી, અને બધા કોર્સિસ ચાલે છે, પીએસઆઈના ચાલે, કોન્સ્ટેબલના ચાલે, જીપીએસસી ક્લાસ 1-2ના ચાલે છે, બિન સચિવાલયના ચાલે છે, એટીડીઓના ચાલે છે, બધા કોર્સિસ ચાલે છે. તો જે લોકો ગંભીરતાથી તૈયારી કરે છે, જેણે હજુ પણ સબસ્ક્રિપ્શન લીધું નથી એ લોકો ખાસ સબસ્ક્રિપ્શન લઈ. ઓકે ચલો ભાઈ આગળ વધીએ હવે આપણે. હા હા ભાઈ, જે લોકોએ હજુ વિડીયો લિંક શેર નથી કરી એ પેલા શેર કરી દો લિંક, પછી આપણે લેક્ચર ચાલુ કરી દઈએ, અને વિડીયોને લાઈક કરી દો, વિડીયોને લાઈક કરી દો, અને તમારા મિત્રો સાથે વિડીયો લિંક શેર કરી દો ભાઈ. હા, વિડીયો લિંક શેર કરતા આવજો, મિત્રોને બોલાવતા આવો. પ્રિયંકા ચૌધરી, વિજય ઠાકોર, વિક્રમ માલસાનિયા, વિજય ઠાકોર, બધાને મોસ્ટ વેલકમ ભાઈ, બધાને મોસ્ટ વેલકમ. મિત્રો આપણે શું ભણતા હતા ભાઈ, કાલના લેક્ચરમાં આપણે ભણતા હતા ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. શું ભણતા હતા ભાઈ? ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે
આજ વસ્તુને આપણે આગળ વધારીએ કારણ કે ગઈકાલના લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર અનુચ્છેદ 45 સુધી જ ભણી શક્યા આપણે માત્ર ને માત્ર આર્ટિકલ 45 સુધી જ ભણી શક્યા હા અમે કીધું તું એમ કે ભાગ 1 થી ભાગ 4 અ સુધીમાં ક્યાંથી ક્યાં સુધી ભાઈ ક્યાંથી ક્યાં સુધી ભાગ 1 થી ભાગ 4 અ સુધીમાં ત્રણ વસ્તુ યાદ રહેવી જોઈએ આ ત્રણ વસ્તુ ક્યારે એનો ભૂલાય છે કઈ ત્રણ વસ્તુઓ ભાઈ પહેલું ભાગનો નંબર બીજું એ ભાગનું નામ શું છે ભાઈ ભાગનું નામ તો કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને ત્રીજું ત્રીજું એ ભાગમાં ક્યાંથી ક્યાં સુધીના અનુચ્છેદ આવેલા છે તો કે ભાઈ ભાગ 4 ક્યાંથી ક્યાં સુધીનો છે તો કે ભાઈ અનુચ્છેદ નંબર 36 થી 51 સુધીનો છે અનુચ્છેદ 36 નો છે ઓકે તો ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ નંબર 36 થી 51 અનુચ્છેદ નંબર 36 થી 51 તો ખાસ ભાઈ આ વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવાની છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ભાઈ ગજેન્દ્રભાઈ પટેલની કાલે રિક્વેસ્ટ હતી કે સાહેબ હેન્ડ રિટનમાં મજા નથી આવતી પીપીટી બનાવો ચલો ભાઈ તમે જે સજેશન આપ્યું હતું એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી દીધું છે ભાઈ મેં એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી દીધું છે મેં ભાઈ આજે ઓકે સજેશન્સ આપતા રહેજો જ્યાં જ્યાં મજા નો આવતી હોય ત્યાં કહી દેવા મારાથી શક્ય હશે એટલો પ્રયત્ન કરીશ જ્યાં જ્યાં મજા નો આવતી હોય ત્યાં કહી દેવાનું શક્ય હશે એટલો પ્રયત્ન કરીશ તમને આપવાનો ઓકે હા તો મિત્રો આપણે આર્ટિકલ 45 સુધી ભણ્યા હતા અનુચ્છેદ 45 સુધી ભણ્યા હતા ભાઈ હવે અનુચ્છેદ 46 થી આગળ વધીએ મિત્રો શું કહે છે અનુચ્છેદ 46 સરકાર એવો પ્રયત્ન કરશે કે અનુસૂચિત જાતિ જનજાતિ તેમજ સમાજના અન્ય દુબળા વર્ગના બાળકોના શિક્ષણ માટે સરકાર એમને યોગ્ય આર્થિક સહાયતા આપવાનો પ્રયત્ન કરે કે જેથી કરીને આ અનુસૂચિત જાતિઓ જનજાતિઓ તેમજ સમાજના અન્ય દુબળા વર્ગો એમને પણ સમાજના બાકીના વર્ગોના બાળકોની જેમ જ સમાજના બાકીના વર્ગોના બાળકોની જેમ જ શિક્ષણ મેળવવા માટેની તક પ્રાપ્ત એમને પણ શિક્ષણ મેળવવા માટેનો અને જે છે એક પ્રકારનું ઓપોર્ચ્યુનિટી મળે એને પણ એક પ્રસંગ ઉપલબ્ધ થાય મિત્રો અનુચ્છેદ 46 ભાગ 4 માં આપ્યો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં એટલે ઓબ્વિયસ છે સ્વાભાવિક છે ભાઈ કે આ ફરજિયાત નથી કારણ કે ભાગ 4 માં આપણે આગળ પણ સમજ્યા હતા ભાઈ શું સમજ્યા હતા ભાઈ ભાગ 4 માં આગળ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો છે સરકાર જ્યારે પણ પોતાની નીતિ બનાવશે સરકાર જ્યારે પણ પોતાની પોલિસી બનાવશે સરકાર જ્યારે પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેશે ત્યારે સરકાર આ બધા સિદ્ધાંતોને એક માર્ગદર્શક તરીકે રાખશે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો એટલે કે એને લાગુ કરવાનો પ્રયત્ન કરશે ફરજિયાત પણ જો સરકારની આર્થિક પરિસ્થિતિ યોગ્ય હશે સરકાર આર્થિક રીતે સક્ષમ હશે સરકારની ઈચ્છા શક્તિ હશે તો ડેફિનેટલી સરકાર એને લાગુ કરશે ચલો ભાઈ હવે ફટાફટ કોમેન્ટમાં જવાબ આપવાનો છે કોમેન્ટમાં જવાબ આપવાનો છે બી રેડી તૈયાર રહેજો ચલો ભાઈ અનુચ્છેદ 46 માટે સરકારે કોઈ પ્રયત્ન કર્યો છે ભાઈ મતલબ કે શું સરકારની કોઈ એવી યોજના છે કે જે અનુચ્છેદ 46 ને લાગુ કરતી હોય ચલો ભાઈ ફટાફટ જવાબ આપો ભાઈ અને જો હોય તો યસ કહેવાનું અને યોજનાનું નામ પણ કહેવાનું છે શિક્ષણ માટે અલગ અલગ પ્રકારની તક પૂરી પાડે છે એમને શિષ્યવૃત્તિ આપે છે એમને સ્કોલરશિપ આપે છે તો ડેફિનેટલી
આર્ટિકલ નંબર 46 નું જ ઇમ્પ્લિમેન્ટેશન ગણાશે, અનુચ્છેદ 46 નો જ એ જે છે એને અમલમાં મૂક્યો એવું ગણાશે. ઓકે ભાઈ, ચલો મિત્રો, અને આપણે કઈ વિચારધારામાં વર્ગીકૃત કરીશું ભાઈ? અનુચ્છેદ 46 માં જે વિચાર આપ્યો છે એને ક્યાં વર્ગીકૃત કરીશું? સમાજવાદી, ગાંધીવાદી કે પછી ઉદારવાદી? સમાજવાદી, ગાંધીવાદી કે પછી ઉદારવાદી? ચલો ભાઈ, ક્યાં વર્ગીકૃત કરીશું કોમેન્ટમાં લખો. મિત્રો, આ એક પ્રકારની ગાંધીવાદી વિચારધારા છે. કઈ વિચારધારા છે ભાઈ? ગાંધીવાદી. કઈ વિચારધારા છે? ગાંધીવાદી. તો મિત્રો, ગાંધીવાદી શા માટે ભાઈ? કારણ કે મિત્રો, અહીંયા દુબળા વર્ગો, ખાસ કરીને આદિવાસીઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, એનું ઉત્થાન કરવાની વાત કરી છે, ઉપર લાવવાની વાત કરી છે. એટલે ડેફિનેટલી આ એક પ્રકારની કઈ વિચારધારા થશે ભાઈ? આ એક પ્રકારે ગાંધીવાદી વિચારધારા થશે, ગાંધીવાદી. ચલો ભાઈ, આગળ જઈએ. આર્ટિકલ નંબર 47 અનુચ્છેદ 47 શું કહે છે ભાઈ? કે લોકોનું જીવન સ્તર સુધારવાનો તેમજ તેમને યોગ્ય પોષણયુક્ત આહાર આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. લોકોનું જીવન સ્તર સુધારવાનું મતલબ કે એની લાઈફસ્ટાઈલ ઉપર લાવવા અને લોકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે એવો સરકાર પ્રયત્ન કરશે. એટલું જ નહીં, લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એવા કેફી પીણાઓ અને દ્રવ્યો માદક દ્રવ્યો ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે. હા મિત્રો, ચલો ફરી પાછું મને વિચારીને કહો કે શું સરકારે આવો પ્રયત્ન કર્યો છે? શું સરકારે એ પ્રયત્ન કર્યો છે કે લોકોનું જીવન સ્તર સુધારવામાં આવે? શું સરકારે એ પ્રયત્ન કર્યો છે કે લોકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે? શું સરકારે એવો પ્રયત્ન કર્યો છે કે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એવા કેફી પીણા અને દ્રવ્યો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે? ચલો ભાઈ, યસ ઓર નો માં જવાબ આપો મને કોમેન્ટમાં. યસ ઓર નો માં જવાબ આપો. ડેફિનેટલી સરકારે તો પ્રયત્ન કર્યો જ છે ભાઈ, લોકોને પોષણયુક્ત આહાર મળી રહે એવો સરકાર પ્રયત્ન કરે છે. યસ, ડેફિનેટલી સરકારે પ્રયત્ન કર્યો છે. સરકારની એ માટે ઘણી બધી યોજના છે, જેમ કે અન્નપૂર્ણા શ્રમિક યોજના, કે જેના મારફતે અસંગઠિત ક્ષેત્રના મજૂરોને પૂરતું પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના, કે જેના દ્વારા આંગણવાડીમાં 6 વર્ષ સુધીના બાળકોને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. બરાબર. પછી હા, પછી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, સસ્તા અનાજની દુકાન. લોકડાઉનમાં તમે જોયું ને કે સરકારે ઘણું બધું અનાજ લોકોને ફ્રીમાં આપ્યું, સસ્તા અનાજની દુકાનો મારફતે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મારફતે, જાહેર વિતરણ પ્રણાલી મારફતે. તો ડેફિનેટલી અનુચ્છેદ 47ને લાગુ કરવાનો સરકારે પ્રયત્ન કર્યો જ છે. હવે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એવા કેફી પીણાઓ અને દ્રવ્યો ઉપર પ્રતિબંધ મૂકવાનો, હા સરકારે એ પણ પ્રયત્ન કર્યો છે. સરકારે દારૂ ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ગુટકા પર પ્રતિબંધ મૂક્યો છે સરકારે ચરસ ગાંજા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી જ રીતે સરકારે જે હુકાવાર છે હુકાવારો બંધ કરાવ્યા છે. તો આવા કેફી પીણાઓ અને જે દ્રવ્યો હતા એના ઉપર સરકારે પ્રતિબંધ મૂકવાનો પણ પ્રયત્ન કર્યો છે. ભાઈ, તમને એવું થશે કે સર દારૂ ઉપર તો પ્રતિબંધ ફક્ત ગુજરાતમાં છે, બહારના રાજ્યોમાં તો છૂટ છે. પણ હા, કારણ કે આ ભાગ 4માં આપ્યું છે, આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલું છે, એટલા માટે બધા માટે ફરજિયાત નથી. જે રાજ્યોની ઈચ્છા હશે, જે રાજ્યો પોતાની પોલિસીમાં આ સિદ્ધાંતને સમાવી લેશે, જે રાજ્યો આર્થિક રીતે કેપેબલ હશે, માત્ર અને માત્ર એ જ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. બધા રાજ્યો માટે આ ફરજિયાત રહેશે. મિત્રો, આજે થોડો એડકીનો પ્રોબ્લેમ છે, તબિયત બરાબર નથી, એટલે બની શકે કે આપણે બહુ થોડો સમય લેક્ચર ચલાવીશું. જોઈએ, જ્યાં સુધી લઈ શકાશે ત્યાં સુધી લઈશ, કારણ કે બોલવામાં પ્રોબ્લેમ થતી, વારંવાર એડકી આવે છે.
આર્ટિકલ 47 માં રહી ગયું ભાઈ, અનુચ્છેદ 47 માં એ રહી ગયું, અનુચ્છેદ 47 માં એ રહી ગયું કે આને આપણે કઈ પ્રકારની વિચારધારામાં વર્ગીકૃત કરીશું, આને આપણે કઈ પ્રકારની વિચારધારામાં વર્ગીકૃત કરીશું ભાઈ, આર્ટિકલ નંબર 47 ને સમાજવાદી ગાંધીવાદી કે ઉદારવાદી, આને બે પ્રકારની વિચારધારામાં વર્ગીકૃત કરીશું, એક સમાજવાદી, કારણ કે જે પહેલો સિદ્ધાંત આપ્યો છે કે લોકોનું જીવન સ્તર સુધારવું અને પોષણયુક્ત આહાર આપવો એ સમાજવાદી માં આવશે, જ્યારે કેફી પીણા ઉપર પ્રતિબંધ મૂકવો એ ક્યાં આવશે ભાઈ, એ ગાંધીવાદી માં આવશે, એ ક્યાં આવશે, ગાંધીવાદી માં આવશે. ચલો ભાઈ આર્ટિકલ નંબર 48 પર જઈએ, અનુચ્છેદ 48, કૃષિ અને પશુપાલન, કૃષિ અને પશુપાલનમાં વૈજ્ઞાનિક સંશોધનોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરાશે, કૃષિ અને પશુપાલન. અને બીજો સિદ્ધાંત છે ગાય તેમજ અન્ય દુધાળા પશુઓની હત્યા પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરાશે, કૃષિ તેમજ પશુપાલનમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવું, સાથે ગાય તેમજ અન્ય દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ પણ મૂકવું. ચલો ભાઈ કોમેન્ટમાં જણાવો ભાઈ, બધું કોમેન્ટમાં જણાવો, સરકારે આ બે સિદ્ધાંતોને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો છે ભાઈ, સરકારે આ બે સિદ્ધાંતોને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો છે, યસ ઓર નો? યસ ડેફિનેટલી મિત્રો, બે સિદ્ધાંતોને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો છે, કૃષિ અને પશુપાલનમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવું. યાદ કરો, કલ્પના કરો, જસ્ટ ઇમેજિન કે જ્યારે ભારત આઝાદ થયું એ સમયે, હાલના સમયમાં આપણે કૃષિ અને પશુપાલનમાં જે ટેકનોલોજી વાપરીએ છીએ તે ટેકનોલોજી એ સમયે નહોતી, સરકારે એને પ્રોત્સાહન આપ્યું. હાલના સમયમાં કૃષિ ક્ષેત્રે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે, પછી પશુપાલન ક્ષેત્રે પણ ઘણા બધા નવા નવા સંશોધનો થાય છે, અને સરકાર એના માટે આર્થિક સહાયતા પણ આપે છે, સરકાર એના માટે સબસિડી પણ આપે છે, ખેતરમાં સોલર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે, સોલર પંપ લગાવવા માટે સબસિડી આપે છે, ખેતરની ફરતે ફેન્સિંગ કરવા માટે સબસિડી આપે છે, ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપે છે, કૃષિ ક્ષેત્રે આધુનિક મશીનરી ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. તો ડેફિનેટલી સરકારે પણ પ્રયત્ન કર્યો છે, સરકારે પ્રયત્ન કર્યો છે. હવે ગાય અને દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ મૂકવો, સરકારે પ્રયત્ન કર્યો છે. ચલો ભાઈ યસ ઓર નો માં જવાબ આપો, યસ ઓર નો માં જવાબ આપો, પ્રયત્ન કર્યો છે પણ પૂર્ણ પ્રયત્ન કર્યો છે એવું ન કહીશ, પૂર્ણ પ્રયત્ન કર્યો છે એવું ન કહીશ, માત્ર ને માત્ર આંશિક પ્રયત્ન કર્યો છે, માત્ર ને માત્ર આંશિક પ્રયત્ન કર્યો છે, પાર્શિયલ. શા માટે પાર્શિયલી કહી શકાય ભાઈ? કારણ કે ગાયની હત્યા ઉપર પ્રતિબંધ મૂક્યો ભાઈ, પણ અન્ય દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ મૂક્યો નથી, અન્ય દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ મૂક્યો નથી. શા માટે ભાઈ? કારણ કે અન્ય દુધાળા પશુઓ પણ છે, સંવિધાન ફક્ત ગાયની હત્યા ઉપર પ્રતિબંધ મૂકવાની વાત નથી કરતું, સંવિધાન ગાય ઉપરાંત અન્ય દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરે છે. તો આંશિક પ્રયત્ન કર્યો એવું કહી શકાય. ચલો ભાઈ હવે આને આપણે વર્ગીકૃત કરીએ, આને પણ આપણે બે પ્રકારની વિચારધારામાં વર્ગીકૃત કરી શકીએ. મિત્રો આર્ટિકલ 48 એમાં અલગ અલગ બે સિદ્ધાંત છે, બે સિદ્ધાંતને આપણે અલગ અલગ બે પ્રકારની વિચારધારામાં વર્ગીકૃત કરી શકીએ. જે પહેલો સિદ્ધાંત છે કે ભાઈ કૃષિ અને પશુપાલનમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવું, આને આપણે વર્ગીકૃત કરીશું ઉદારવાદી. ક્યાં વર્ગીકૃત કરીશું ભાઈ? ઉદારવાદી. કારણ કે આ સરકારની જવાબદારી નહોતી, લોકોને આર્થિક સહાયતા આપવી કૃષિ અને પશુપાલનમાં એ સરકારની જવાબદારીમાં નથી આવતું, તેમ છતાં સરકારે આ જવાબદારી ક્ષેત્રથી બહાર જઈ અને એનું પાલન કર્યું, લોકોને આર્થિક સહાયતા આપી, લોકોને સબસિડી આપી, તો આ ઉદારવાદી વિચાર થશે. જ્યારે ગાય અને દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ મૂકો, ગાય અને દુધાળા પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ મૂકો, કયું આવશે ભાઈ? ગાંધીવાદી. કારણ કે અહિંસાની વાત આવે છે, કઈ વાત આવી છે ભાઈ? અહિંસાની વાત આવી છે, એટલે ક્યાં આવશે? ગાંધીવાદી માં આવશે. ખાસ આર્ટિકલ નંબર 48, અનુચ્છેદ નંબર 48, એનો નંબર યાદ રાખજો, અનુચ્છેદ નંબર 48 નો નંબર યાદ રાખજો, એટલે મેં ખાસ અહીંયા સ્ટાર કર્યો છે, આર્ટિકલ નંબર 48 માં મેં સ્ટાર કર્યો છે. ચલો ભાઈ 48 અ, આર્ટિકલ નંબર 48 એ, ભાઈ ઓબ્વિયસ છે મિત્રો કે અહીંયા 48 એ લખ્યું છે, 48 અ લખ્યો છે,
मतलब के आ अनुच्छेद मूल संविधान में हसे नहीं आ अनुच्छेद मूल संविधान में हसे पर पाछळथी संविधान में शामिल करवो छे तो मित्रों आर्टिकल 48 ए એના માટે એ પણ યાદ રાખવાનું કે આ અનુચ્છેદ કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં શામેલ થયો તો મિત્રો કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં શામેલ થયો ભાઈ હા 42 કેટલામો ભાઈ અનુચ્છેદ 48 એ કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં શામેલ થયો ભાઈ 42 કેટલામો ભાઈ 42 હવે શું કહે છે કે પર્યાવરણ જંગલો તેમજ વન્ય જીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરાશે પર્યાવરણ જંગલો વન્ય જીવો એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરાશે ચલો ભાઈ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો કોમેન્ટ બોક્સમાં જવાબ આપો કે સરકારે આવો પ્રયત્ન કર્યો છે સરકારે આવો પ્રયત્ન કર્યો છે યસ ઓર યસ ઓર યસ ભાઈ ડેફિનેટલી સરકારે પ્રયત્ન કર્યો છે સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના દ્વારા સરકાર જંગલો વન્ય જીવો એ બધાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો પણ પ્રયત્ન કરે છે ચલો ભાઈ કે જેના દ્વારા સરકાર આવું જંગલો અને વન્ય જીવોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરતી હોય ચલો ભાઈ કોમેન્ટ બોક્સમાં નામ જણાવો મને ફટાફટ વન્ય જીવ સંરક્ષણ ધારો 1972 પછી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પછી સામાજિક વનીકરણ અભિયાન આ બધાને આપણે અનુચ્છેદ 48 અ માં ઉદાહરણ તરીકે રાખી શકીએ કે જેના દ્વારા સરકારે પર્યાવરણ જંગલ અને વન્ય જીવ એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કર્યો છે ચલો ભાઈ અનુચ્છેદ 48 અ માં જે સિદ્ધાંત આપ્યો છે એને આપણે કઈ પ્રકારની વિચારધારામાં વર્ગીકૃત કરીશું ભાઈ એ ઉદારવાદી વિચારધારામાં વર્ગીકૃત થશે ક્યાં વર્ગીકૃત થશે ભાઈ ઉદારવાદી શા માટે ભાઈ કારણ કે મિત્રો પર્યાવરણ જંગલ અને વન્ય જીવોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારીમાં નથી આવતું સરકારની જવાબદારી માત્ર અને માત્ર એના નાગરિકોનું રક્ષણ કરવાનું છે પણ તેમ છતાં સરકાર પોતાના જવાબદારી ક્ષેત્રથી બહાર જઈ જંગલો વન્ય જીવો એ બધાનું રક્ષણ અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરે છે તો આ એક પ્રકારનો કેવો વિચાર થશે ઉદારવાદી વિચાર થશે કેવો વિચાર થશે ભાઈ ઉદારવાદી મિત્રો અનુચ્છેદ 50 વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે અહીંયા હું તમને 3 સ્ટાર કરી આપું છું કારણ કે આ ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે અનુચ્છેદ 50 વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ અનુચ્છેદ 50 ને સમજતા પહેલા આપણે ટોપિક સમજવો પડશે અનુચ્છેદ 50 સમજતા પહેલા આપણે એક ટોપિક સમજવો પડશે ઓકે હવે અહીંયા જેને દેખાતું હું એને હું બોલી જઈશ એટલે ટેન્શન નહીં લેવાનું ડોન્ટ વરી અબાઉટ ઇટ મિત્રો પહેલા તો આપણે લોકશાહીના સ્તંભોને સમજવા પડશે શું સમજવું પડશે ભાઈ લોકશાહીના સ્તંભો મિત્રો લોકશાહીના કુલ 3 સ્તંભો છે લોકશાહીના કુલ 3 સ્તંભો છે કયા કયા ભાઈ વિધાયિકા કે જેને આપણે શુદ્ધ ભાષામાં ધારાસભા એવું કહીએ છીએ વિધાયિકા એને શુદ્ધ ભાષામાં શું કહીએ છીએ ધારાસભા કાર્યપાલિકા કે જેને આપણે શુદ્ધ ભાષામાં કારોબારી કહીએ છીએ કાર્યપાલિકાને શુદ્ધ ભાષામાં શું કહીએ છીએ ભાઈ આપણે કારોબારી ન્યાયપાલિકા કે જેને આપણે શુદ્ધ ભાષામાં ન્યાયતંત્ર એવું કહીએ છીએ ન્યાયપાલિકાને આપણે શુદ્ધ ભાષામાં શું કહીએ છીએ ભાઈ ન્યાયતંત્ર શું કહીએ છીએ ન્યાયતંત્ર કહીએ છીએ ઓકે પછી ચોથો છે એને આપણે સૌથી છેલ્લે રાખીએ છીએ કારણ કે છુપો સ્તંભ છે એને આપણે મીડિયા કહીએ છીએ એને આપણે મીડિયા કહીએ છીએ ઓકે હવે મિત્રો વિધાયિકા એટલે શું જો નામ પરથી જ વિધાયિકા નામ પરથી જ વિધાયિકાની સંધિ છૂટી પાડો શું થશે ભાઈ વિધાન બનાવનારી સંસ્થા વિધાયિકા એટલે વિધાન બનાવનારી સંસ્થા હવે વિધાન એટલે કાયદો ભાઈ વિધાન એટલે કાનૂન મતલબ કે કાયદો બનાવનારી સંસ્થા કાયદો બનાવનારી સંસ્થા ભારતના લોકતંત્રમાં સંવિધાન જે સંસ્થાને કાયદો બનાવવાની જવાબદારી આપી છે જે સંસ્થાને કાયદો બનાવવાનો અધિકાર આપ્યો છે એ સંસ્થાને આપણે શું નામ આપીશું ભાઈ વિધાયિકા અથવા તો ધારાસભા
એ સંસ્થાને શું નામ આપીશું ભાઈ? વિધાયિકા અથવા ધારાસભા. હવે મિત્રો, ભારત એ રાજ્યોનું બનેલું સંઘ છે, મતલબ કે આપણે ત્યાં કેન્દ્ર સરકાર પણ છે, કેન્દ્ર સરકાર પણ છે ને આપણે ત્યાં રાજ્ય સરકાર પણ છે. તો ફરી પાછી આ જે ધારાસભા છે એને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ, એને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ, એક કેન્દ્ર સરકારની વિધાયિકા અને એક રાજ્ય સરકારની વિધાયિકા. કેન્દ્ર સરકારની વિધાયિકા તરીકે કયું અંગ કામ કરે છે, કઈ સંસ્થા કામ કરે છે ભાઈ? સંસદ. કેન્દ્ર સરકારની વિધાયિકા તરીકે કઈ સંસ્થા કામ કરે છે ભાઈ? સંસદ. એવી જ રીતે રાજ્ય સરકારની વિધાયિકા તરીકે કઈ સંસ્થા કામ કરે છે ભાઈ? વિધાન મંડળ. શબ્દો ઉપર ધ્યાન આપજો, રાજ્ય સરકારની વિધાયિકા એટલે વિધાન મંડળ, વિધાનસભા નહીં, વિધાન મંડળ, વિધાનસભા નહીં. ઓકે, તો કેન્દ્ર સરકારની વિધાયિકા જે સંસદ છે, ફરી પાછી એ સંસદના પણ બે અંગો છે ભાઈ, ફરી પાછી એ સંસદના પણ બે અંગો છે. કયા કયા ભાઈ? એક લોકસભા અને બીજી રાજ્યસભા. એક લોકસભા અને બીજી રાજ્યસભા ભાઈ. તો લોકસભાનું બીજું નામ પણ છે નીચલું સદન, અને રાજ્યસભાનું પણ બીજું નામ છે ઉપલું સદન. એવી જ રીતે રાજ્ય સરકારની વિધાયિકા વિધાન મંડળ, એના પણ ફરી પાછા બે સદન છે ભાઈ, એના પણ ફરી પાછા બે સદન છે. એક વિધાનસભા અને બીજી વિધાન પરિષદ. એક વિધાનસભા અને બીજી વિધાન પરિષદ ભાઈ. તો વિધાનસભા એને નીચલું સદન કહીએ છે અને વિધાન પરિષદ એને આપણે ઉપલું સદન કહીએ છે. વિધાનસભા એને નીચલું સદન કહીએ છે અને વિધાન પરિષદ એને આપણે ઉપલું સદન કહીએ છે ભાઈ. ઓકે, હવે બીજા સ્તંભ ઉપર આવીએ છો આપણે, લોકશાહીનો બીજો સ્તંભ, કાર્યપાલિકા. શું કહીએ છે ભાઈ? કાર્યપાલિકા. એને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય કારોબારી. શું કહેવાય ભાઈ? કારોબારી. અંગ્રેજીમાં કહીએ તો એક્ઝિક્યુટિવ. અંગ્રેજીમાં શું કહેવાય ભાઈ? એક્ઝિક્યુટિવ. હવે એક્ઝિક્યુટિવ નું ઓરિજિનલ વર્ડ ફાઇન્ડ આઉટ કરો, એનું મૂળ સ્વરૂપ શોધો. એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવ નું મૂળ સ્વરૂપ શું થશે ભાઈ? ટુ એક્ઝિક્યુટ. શું થશે ભાઈ? એક્ઝિક્યુટિવ નું મૂળ સ્વરૂપ શું થશે? મૂળ સ્વરૂપ શું થશે ભાઈ? ટુ એક્ઝિક્યુટ. હા મિત્રો, એક્ઝિક્યુટ નો ગુજરાતીમાં મતલબ શું થાય ભાઈ? અમલમાં મૂકવું. શું થાય ભાઈ? અમલમાં મૂકવું, લાગુ કરવું. તો મિત્રો, લોકશાહીનો એ સ્તંભ કે જેને કાનૂન બનાવવાની જવાબદારી આપેલી, કે જેને કાનૂન બનાવવાનો અધિકાર આપ્યો, કયો સ્તંભ? વિધાયિકા. એ કાનૂનને લાગુ કરવાની જવાબદારી જેની છે, એ કાનૂનને લાગુ પાડવાની જવાબદારી જેની છે, એ કાનૂનને અમલમાં મૂકવાનો અધિકાર જેની પાસે છે, એ સ્તંભને આપણે શું નામ આપીશું ભાઈ? કાર્યપાલિકા. એ સ્તંભને શું નામ આપીશું ભાઈ? આપણે કાર્યપાલિકા. મિત્રો, ફરી પાછું કે ભારત એ રાજ્યોનું બનેલું સંઘ છે, તો આપણે ત્યાં ફરી પાછી કાર્યપાલિકા બે સ્તરની હશે, એક કેન્દ્ર સ્તરની અને એક રાજ્ય સ્તરની. મિત્રો, કેન્દ્ર સ્તર પર કાર્યપાલિકાના પ્રમુખ કોણ છે ભાઈ? સંવિધાન પ્રમાણે રાષ્ટ્રપતિ. કોણ છે? રાષ્ટ્રપતિ. એવી જ રાજ્ય સ્તર પર સંવિધાન મુજબ રાજ્યની કાર્યપાલિકાના પ્રમુખ કોણ છે ભાઈ? રાજ્યપાલ. કેન્દ્ર સ્તર પર રાષ્ટ્રપતિ, એની નીચે આવે પ્રધાનમંત્રી અને તેનું મંત્રીમંડળ. એવી રીતે રાજ્ય સ્તર પર રાજ્યપાલ અને એની નીચે આવે મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ. ચલો ભાઈ, હવે જઈએ છીએ આપણે ન્યાયપાલિકા અથવા તો ન્યાયતંત્ર. ન્યાયપાલિકા અથવા તો ન્યાયતંત્ર. હવે મિત્રો, વિધાયિકા એટલે કે કાયદો બનાવવાનો અધિકાર આપે, કાર્યપાલિકા એટલે કે એ કાયદાને લાગુ કરવાનો અધિકાર આપે, ન્યાયપાલિકા એટલે કે આ બે સ્તંભ જે વિધાયિકા અને કાર્યપાલિકા છે, બે સ્તંભ જે વિધાયિકા અને કાર્યપાલિકા છે એના ઉપર દેખરેખ રાખનારી સંસ્થા છે. સમગ્ર ભારતના લોકતંત્ર ઉપર દેખરેખ રાખનારી સંસ્થા એટલે કે ન્યાયપાલિકા. તો આ ત્રણેય સ્તંભ એ લોકશાહીના પાયારૂપ સ્તંભ છે. વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. જો વિધાયિકા અને કાર્યપાલિકા સંવિધાન મુજબ કાર્ય નહીં કરે તો એના ઉપર દેખરેખ રાખનારી સંસ્થા કઈ છે ભાઈ? ન્યાયપાલિકા છે. હવે ન્યાયપાલિકા એટલે કેન્દ્ર સરકારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ, ફક્ત રાજ્ય સરકારની વાત કરીએ તો હાઈકોર્ટ, પણ હા સમગ્ર ભારતની વાત કરીએ તો સર્વોચ્ચ સંસ્થા કઈ થશે? ન્યાયપાલિકાની. સુપ્રીમ કોર્ટ. સમગ્ર ભારતની વાત કરીએ તો ન્યાયપાલિકાની સર્વોચ્ચ સંસ્થા કઈ થશે? હા, કઈ સંસ્થા થશે ભાઈ? સુપ્રીમ કોર્ટ. કઈ થશે ભાઈ? સુપ્રીમ. ઓકે, હવે મિત્રો આ ત્રણ સ્તંભ તો થઈ ગયા, આ ત્રણ સ્તંભ તો થઈ ગયા કે ભાઈ વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા,
કે આ ત્રણેય સ્તંભ પણ યોગ્ય રીતે કામ નથી કરતો. આ ત્રણેય સ્તંભ પણ યોગ્ય રીતે કામ નથી કરતો. તો આ ત્રણેય સ્તંભ ઉપર એક ચોથી સંસ્થા પણ છે કે જે આ ત્રણેય સ્તંભની પાછળ રહી આ ત્રણેય સ્તંભની પાછળ રહીને અને છુપાઈને કામ કરનારી સંસ્થા છે. તો આ ત્રણેય સ્તંભ એની પાછળ રહી અને છુપાઈને કામ કરનારી સંસ્થા એટલે કઈ ભાઈ? મીડિયા. કઈ ભાઈ? મીડિયા. આ ત્રણેય સ્તંભે કંઈક એવું કામ કર્યું છે કે જે છુપાવ્યું છે અને લોકોને એનું એની જાણ નથી. કંઈક ભ્રષ્ટાચાર કર્યો છે તો લોકો સુધી પહોંચાડનારી એ સંસ્થા એટલે કઈ ભાઈ? મીડિયા. તો સમગ્ર લોકશાહી શાસન વ્યવસ્થા એ આ કુલ ચાર સ્તંભ ઉપર ટકેલું છે. સમગ્ર લોકશાહી શાસન વ્યવસ્થા એ કુલ ચાર સ્તંભ ઉપર ટકેલી છે. વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને મીડિયા. ફરી વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને મીડિયા. સમજાયું ભાઈ? લોકશાહીના સ્તંભો સમજાયા ભાઈ? ચલો ફરી પાછું એક વખત ક્વિક રિવિઝન. લોકશાહીનો પહેલો સ્તંભ એટલે વિધાયિકા. ફરી પાછી વિધાયિકાના બે લેવલ હોય, કેન્દ્ર અને રાજ્ય. કેન્દ્ર પરની વિધાયિકા વાળી સંસ્થા એટલે સંસદ. ફરી પાછા સંસદના બે સદન છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાનું બીજું નામ નીચલું સદન, રાજ્યસભાનું બીજું નામ ઉપલું સદન. એવી જ રીતે રાજ્યની વિધાયિકા વાળી સંસ્થા એટલે વિધાનમંડળ. ફરી પાછા વિધાનમંડળના બે સદન, એક વિધાનસભા અને બીજી વિધાન પરિષદ. વિધાનસભાનું બીજું નામ એટલે નીચલું સદન અને વિધાન પરિષદનું બીજું નામ એટલે ઉપલું સદન ભાઈ. ઓકે, કાર્યપાલિકા, કારોબારી. ફરી પાછી એ બે સ્તર ઉપર હોય, કેન્દ્ર અને રાજ્ય. કેન્દ્ર પર કાર્યપાલિકાના પ્રમુખ રાષ્ટ્રપતિ, એની નીચે પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ, એની નીચે બધા સરકારી કર્મચારીઓ. એવી જ રીતે રાજ્યની કાર્યપાલિકાના હેડ મતલબ કે પ્રમુખ એટલે કે રાજ્યપાલ, એની નીચે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. ફરી પાછા એની નીચે રાજ્ય સરકારના કર્મચારીઓ. ન્યાયપાલિકા, કેન્દ્ર સ્તરની વાત કરીએ તો સર્વોચ્ચ સંસ્થા સુપ્રીમ કોર્ટ, રાજ્ય સ્તરની વાત કરીએ તો સર્વોચ્ચ સંસ્થા હાઈકોર્ટ, પણ સમગ્ર ભારતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ. ચલો ભાઈ, અત્યાર સુધી કોઈથી નો જાણ્યું એવું જાણવા મળ્યું કે નહીં? મજા આવી ભાઈ જાણવા મળ્યું કંઈક નવું? યસ યસ લખો કોમેન્ટ બોક્સમાં, યસ યસ લખો. અનુચ્છેદ નંબર 49
અને અનુચ્છેદ નંબર 51 ખાસ યાદ રાખજો 49 50 અને 51 આ જે ત્રણેય આર્ટિકલ છે 49 50 અને 51 આ ત્રણેય આર્ટિકલો ઉદારવાદી વિચારધારાના છે કઈ વિચારધારાના છે ભાઈ ઉદારવાદી કઈ ભાઈ ઉદારવાદી ખાસ ભૂલાય નહીં ઉદારવાદી વિચારધારા કઈ વિચારધારા ભાઈ ઉદારવાદી અનુચ્છેદ 49 ભણવાનો બાકી છે નેક્સ્ટ આપણે એડ લઈએ છીએ 49 એડ લઈએ છીએ ઓકે 49 નથી કઈ વાંધો નહીં ચલો હું કહી દઉં છું અહીંયા શું કહે છે ઓકે અહીંયા ભૂલ થઈ છે અનુચ્છેદ 51 નથી મિત્રો અનુચ્છેદ 51 નથી આ છે અનુચ્છેદ નંબર 49 આ છે અનુચ્છેદ નંબર 49 ખાસ ધ્યાનમાં રહે આ અનુચ્છેદ 51 નથી આ અનુચ્છેદ 49 છે ઓકે હવે ચલો શું કહે છે ભાઈ કે ઐતિહાસિક તેમજ આંતરરાષ્ટ્રીય મહત્વના સ્મારકોની જાળવણી કરવાનો પ્રયત્ન કરાશે ઐતિહાસિક તેમજ આંતરરાષ્ટ્રીય મહત્વના સ્મારકોની જાળવણી કરવાનો પ્રયત્ન કરાશે ચલો ભાઈ સરકારે આવો પ્રયત્ન કર્યો છે યસ ઓર સરકારે આવો પ્રયત્ન કર્યો છે યસ ઓર યસ ડેફિનેટલી સરકારે પ્રયત્ન કર્યો છે સરકારની હાલમાં ઘણી બધી એવી યોજના છે કે જેના દ્વારા સરકાર ભારતમાં આવેલા ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય મહત્વના સ્મારકોની જાળવણી કરે છે જેમ કે આગ્રાનો તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે એની જાળવણી કરીએ છીએ અડાલજની વાવ એને આપણે ઐતિહાસિક ધરોહરમાં સામેલ કરી છે એવી જ રીતે સરકારની યોજના છે પ્રસાદ યોજના બુદ્ધા સર્કિટ યોજના આપણો ગિરનાર પર્વત સરકાર એનું જાળવણી કરવાનો પ્રયત્ન કરે છે તો આ બધી યોજનાઓને તમે અહીંયા એક્ઝામ્પલ તરીકે લખી શકો ઓકે હવે મિત્રો અનુચ્છેદ 51 અનુચ્છેદ 51 કારણ કે અનુચ્છેદ 51 અહીંયા નથી આપ્યો હું તમને બોલી દઉં છું અનુચ્છેદ 51 અનુચ્છેદ 51 બોલીને સમજાવી દઉં છું અનુચ્છેદ 51 એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય ખાસ ધ્યાન આપજો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા વધારવાનો પ્રયત્ન કરાશે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને વધારવાનો પ્રયત્ન કરાશે ચલો ભાઈ સરકારે આવો પ્રયત્ન કર્યો છે યસ ડેફિનેટલી કારણ કે સરકારે ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભાગીદારી નોંધાવી છે જેવું કે આપણે આસિયાન સંમેલનમાં ભાગ લઈએ છીએ આપણે બ્રિક્સ સંમેલનમાં ભાગ લઈએ છીએ આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લઈએ છીએ આપણે વર્લ્ડ બેંકના સદસ્ય છીએ આપણે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના સદસ્ય છીએ આપણે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના સદસ્ય છીએ આપણે યુનાઇટેડ નેશન્સના સદસ્ય છીએ તો આપણે પણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને વધારવાનો પ્રયત્ન કરીએ છીએ ડેફિનેટલી યસ તો મિત્રો આપણે શું ભણતા હતા ભાઈ હા એ યાદ રહેવું જોઈએ શું ભણતા હતા ભાઈ આપણે આપણે ભણતા હતા ભાગ ચાર શું ભણતા હતા ભાઈ ભાગ ચાર શું નામ આપ્યું હતું ભાઈ ભાગ ચાર નું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે ક્યાંથી ક્યાં સુધી હતા ભાઈ અનુચ્છેદ 36 થી 51 ક્યાંથી ક્યાં સુધી હતા ભાઈ અનુચ્છેદ 36 થી 51 બહુ મજા આવી ભાઈ ભાગ ચાર સમજવાની બહુ મજા આવી બહુ મજા આવી એકદમ વ્યવસ્થિત સમજાઈ ગયું ભાઈ જેને પણ હજુ ન સમજાયું હોય જેને પણ હજુ ન સમજાયું હોય આ બધા રેકોર્ડેડ લેક્ચર છે પાછો એકવાર લેક્ચર જોઈ લેવાનો ભાઈ પાછો એકવાર લેક્ચર જોઈ લેવાનો ફ્રી છે કઈ પૈસા નથી દેવાના આના માટે ફ્રી છે પાછો એકવાર લેક્ચર જોઈ લેવાનો ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ પાર્ટ 4 એ પર જઈએ એકદમ નાનામાં નાનો ભાગ છે સંવિધાનનો ભાગ 4 અ સંવિધાનનો એકદમ નાનો ભાગ છે સંવિધાનનો એકદમ નાનો ભાગ છે મિત્રો ભાગ 4 અ શું ટાઇટલ આપ્યું છે ભાઈ આપણે મૂળભૂત ફરજ શું ટાઇટલ આપ્યું છે ભાઈ મૂળભૂત ફરજ હવે 4 અ છે એનો મતલબ એવો થયો કે આ ભાગ મૂળ સંવિધાનમાં હશે નહીં આ ભાગ મૂળ સંવિધાનમાં હતો નહીં પણ આ ભાગને આપણે પાછળથી બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ કર્યો છે તો સાથે આપણે એ પણ યાદ રાખવું છે કે કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4 અને સંવિધાનમાં સામેલ કર્યો કયા બંધારણીય સુધારા દ્વારા ભાઈ કયા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4 અને સંવિધાનમાં સામેલ કર્યો ભાઈ 42 કયો બંધારણીય સુધારો ભાઈ 42 અને આના માટે સરકારે એક સમિતિ બનાવી ભાગ 4 અને સંવિધાનમાં સામેલ કરવા માટે સરકારે એક સમિતિ બનાવી હતી કઈ સમિતિ બનાવી હતી ભાઈ સરદાર સુવર્ણસિંહ સમિતિ કઈ સમિતિ ભાઈ સરદાર
સરદાર સ્વર્ણસિંહ સમિતિ ખાસ બોલાય આ સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ આધારે ભાગ 4 નો મૂળભૂત ફરજોને આપણે સંવિધાનમાં સામેલ કર્યો છે આ વિજય ઠાકોરભાઈ તમારી વાત સાચી અને આ મૂળભૂત ફરજોનો વિચાર આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે ભાઈ ભારતના સંવિધાનમાં જે આપણે મૂળભૂત ફરજો સામેલ કરી એનો વિચાર કયા દેશના સંવિધાનમાંથી લીધો ભાઈ યુએસએસઆર યુએસએસઆર એટલે કે રશિયા કયો દેશ ભાઈ યુએસએસઆર એટલે કયો દેશ ભાઈ રશિયા ખાસ યાદ રાખો ટૂંકમાં શોર્ટ ટ્રિક થી એવી રીતે યાદ રાખવા કે આપણને મૂળભૂત ફરજોમાં રસ હોવો જોઈએ આપણને મૂળભૂત ફરજોમાં રસ હોવો જોઈએ એટલે કયા દેશમાંથી લીધો ભાઈ રશિયા કયા દેશમાંથી લીધો ભાઈ રશિયા ચલો હવે મૂળભૂત ફરજો જ્યારે સામેલ કરીને ભારતના સંવિધાનમાં 42માં બંધારણીય સુધારા દ્વારા જ્યારે મૂળભૂત ફરજોને સંવિધાનમાં સામેલ કરી ત્યારે માત્ર ને માત્ર 10 મૂળભૂત ફરજો હતી કેટલી હતી ભાઈ 10 માત્ર કેટલી હતી ભાઈ 10 પણ હાલમાં એક 11મી મૂળભૂત ફરજ પણ છે સંવિધાન 11મી મૂળભૂત ફરજ પણ છે કઈ છે હમણાં આગળ આવશે એટલે જોશું તો આ 11મી મૂળભૂત ફરજ આપણે કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ કરી ભાઈ 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ કરી ભાઈ 86 કેટલામો ભાઈ 86 મો બંધારણીય સુધારો તમને પરીક્ષામાં એવું પૂછાય છે કે પહેલી મૂળભૂત ફરજ કઈ છે બીજી મૂળભૂત ફરજ કઈ છે ત્રીજી કઈ છે સાતમી કઈ છે આઠમી કઈ છે નવમી કઈ છે તો 11 એ 11 મૂળભૂત ફરજ ક્રમશ યાદ રહેવી જોઈએ ચલો એક પછી એક મૂળભૂત ફરજ જોઈ પહેલા નંબરની અથવા એ નંબર સંવિધાનને વફાદાર રહેવું તેના આદર્શો એની સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો મિત્રો આ આપણે બધાની ભારતના નાગરિક તરીકે મૂળભૂત ફરજ છે સંવિધાનનો આદર કરવો એને વફાદાર રહેવા રાષ્ટ્રધ્વજનો આદર કરવો રાષ્ટ્રગીતનો આદર કરવો જ્યાં પણ રાષ્ટ્રધ્વજ જોઈ જાઓ તમે એનો આદર કરો એને નીચે એમ જ રજળતો ન મૂકી દો રજળતો જોવો છો તો એને ઉઠાવી લો વ્યવસ્થિત રાષ્ટ્રગીત ક્યાંય પણ સંભળાય છે તો તરત જ થોડી વાર માટે સ્તબ્ધ થઈ જાય થોડી વાર માટે ઉભા રહી જાય એનો આદર કરો ઓકે બીજી મૂળભૂત ફરજ આઝાદી માટેની આપણી રાષ્ટ્ર લડતને પ્રેરણા આપનાર ઊંડા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવો અને એનું અનુસરણ કરવું મિત્રો આપણી જે રાષ્ટ્રીય આઝાદી માટેની જે લડત હતી એમાંથી પ્રેરણા લેવાની એના આદર્શોને આપણા હૃદયમાં રાખવાના જે આપણા સ્વતંત્રતા સેનાનીઓ છે ગાંધીજી છે સરદાર પટેલ છે લાલ બહાદુર શાસ્ત્રી છે આ બધાએ જે કે પણ આદર્શો આપ્યા છે ને આપણે આપણા હૃદયમાં રાખવા ચલો ત્રીજા નંબર ભારતનું સાર્વભૌમત્વ સાર્વભૌમત્વ એટલે આપણે આગળ સમજ્યા કે સાર્વભૌમત્વ કોને કહેવાય ભારતની આત્મનિર્ભરતા એને સાર્વભૌમત્વ કહેવાય ભારતની એકતા ભારતની અખંડિતતા આનું રક્ષણ કરવાનું ભાઈ ભાઈ આપણે ભાઈચારાની ભાવના વધારવાની ભારતની એકતાને વધારવાની એના ભાગલા નહીં પડવા દેવા ઓકે અને એનું સમર્થન કરવા એને અખંડ કરવા એને અખંડિતતા એની જે છે જાળવી રાખવા ચોથા નંબરની મૂળભૂત ફરજ ભાઈ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય ત્યારે એમ કરવાનું બહુ મોસ્ટ ફેવરિટ છે અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ્પલ અને તાજેતરમાં આના માટે આપણે એક એક્ઝામ્પલ આપી શકીએ કયું એક્ઝામ્પલ આપી શકીએ ભાઈ કોવિડ-19 કોરોના ઘણા બધા ડોક્ટરો સ્વાસ્થ્ય કર્મીઓ પોલીસ કર્મીઓ રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થઈ કોરોના સમય તો પોતાના જાનનું પણ પોતાના જીવનનું પણ જોખમ ખેડીને એણે સેવા બજાવી છે તો આવી જ રીતે જ્યારે આપણને પણ દેશનું રક્ષણ કરવાનું કે રાષ્ટ્રીય સેવા બજાવવાનો મોકો મળે ત્યારે એમ કરવાનું ચલો પાંચમા નંબરની ઈ
ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુતાની ભાવના એને વધારવી અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજી દેવાના સ્ત્રીઓના ગૌરવને ક્યારે અપમાનિત ન કરવું જોઈએ આપણો ભારતના નાગરિક તરીકે આપણી એક ફરજ છે અને બધા સાથે હળીમળીને રહો સાંપ્રદાયિક ભેદભાવોથી પર રહો પ્રાદેશિક ભેદભાવોથી પર રહો ધાર્મિક ભેદભાવોથી પર રહો ભાષાકીય ભેદભાવોથી પર રહો એવું નહીં કે ભાઈ તું ગુજરાતી છે તું બિહારી છું તું ગુજરાતી છે તું હિન્દી ભાષી છે તું સાઉથ ઇન્ડિયન છે એવું તું હિન્દુ છો તું મુસ્લિમ છો તું ક્રિશ્ચન છો એવું નહીં તું આ જ્ઞાતિનો છો તું આ જ્ઞાતિનો છો એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ એવું બધા એક સાથે મળીને એફ નંબરની છઠ્ઠા નંબરની આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને એને જાળવી રાખવું આપણો વારસો જાળવી રાખવાનો વારસો જાળવી રાખવાનો આપણી સંસ્કૃતિને જાળવી રાખવી સંસ્કૃતિને અપમાનિત ન આપણા વારસાને અપમાનિત ન સાતમા નંબરની જી જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પક્ષીઓ આ જે આપણું કુદરતી પર્યાવરણ છે ને એનું રક્ષણ કરો એનું રક્ષણ કરો અને એના પ્રત્યે પણ જીવદયા રાખો આપણે જોયું છે મકર સંક્રાંતિ નિમિત્તે ઘણી બધી જીવદયા સંસ્થાઓ જે ઘાયલ પક્ષીઓ હોય છે ઘાયલ પક્ષીઓનું રક્ષા કરે છે તો આવી રીતે આપણી પણ ફરજ છે જ્યાં જ્યાં મોકો મળે ત્યાં એની રક્ષા કરે એચ આઠમા નંબરની બાઈક વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ જિજ્ઞાસા અને સુધારો એની ભાવના કેળવો ભાઈ જે રૂઢિવાદીઓ છે હા આપણી સંસ્કૃતિને જાળવી રાખો આપણી સંસ્કૃતિને જાળવી રાખો પણ જે આપણી રૂઢિ છે એ રૂઢિથી પર રહો જે અંધશ્રદ્ધાઓ છે અંધશ્રદ્ધાથી પર વૈજ્ઞાનિક માનસ કેળવો આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ ઓકે આઈ એટલે કે આઠમા નંબર જાહેર મિલકતનું રક્ષણ કરો અને હિંસાનો ત્યાગ કરો આપણે જો તોફાનો નીકળે અથવા તો કોઈ હિંસા ફાટી નીકળે ત્યારે લોકો જેમ ફાવે એમ જાહેર મિલકતને જે છે નુકસાન પહોંચાડતા હોય છે આવું નુકસાન ન પહોંચાડો રક્ષણ કરો નવમા નંબરની બાઈ છે રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરો તમે કોઈ સરકારી પરીક્ષામાં પાસ થાવ છો તો એ તમારા પરિવાર માટે તો ગૌરવ છે જ પણ તમારા સમાજ માટે પણ ગૌરવ છે તમારા રાજ્યનું પણ ગૌરવ છે અને દેશનું પણ ગૌરવ છે તો આવાને આવા ઉન્નતિના સોપાનો પર તમે પ્રગતિ કરતા રહો આ પણ એક દેશ સેવા જ છે દસમા નંબરની બાઈ કે માતા પિતા અથવા તો વાલી સોરી અગિયારમા નંબરની થશે અગિયારમા નંબર માતા પિતા અથવા વાલી છ થી ચૌદ વર્ષના બાળકને ફરજિયાત શાળાએ મોકલવાના જ સરકારની જવાબદારી એ છે કે ફરજિયાત શિક્ષણ આપે સરકાર તો શિક્ષણ આપે જ પણ સાથે એ બાળકોના વાલીઓની પણ જવાબદારી છે કે ફરજિયાતપણે પોતાના 14 વર્ષના બાળકને શાળાએ મોકલે તો આ તમારી મૂળભૂત ફરજ છે અમે કીધું તું એમ કે આ મૂળભૂત ફરજ આપણે પાછળથી સંવિધાનમાં સામેલ કરી છે તો ખાસ યાદ રાખજો કે આ જે છેલ્લી મૂળભૂત ફરજ છે 11મી મૂળભૂત ફરજ છે એને આપણે કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ કરી છે 86 કયો બંધારણીય સુધારો ભાઈ 86 ઓકે મિત્રો તો આ 11 મૂળભૂત ફરજો ક્રમશઃ યાદ રાખજો ખાસ પરીક્ષામાં પૂછાય છે ચલો હવે હું તમારી છેલ્લી બે મિનિટ લઉં છું કોઈ ઓફલાઈન ન થતા મિત્રો ઓફલાઈન ન થતા છેલ્લી બે મિનિટ ફરી પાછું હું તમને સબસ્ક્રિપ્શનની વાત કરી દઉં મિત્રો મિત્રો તમે ગંભીરતાથી તૈયારી કરતા હોય તો સબસ્ક્રિપ્શન લેજો લેજો અને લેજો જ કારણ કે તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષાને અનુલક્ષીને ત્યાં બધા કોર્સિસ ચાલશે અને જ્યારે પણ સબસ્ક્રિપ્શન લ્યો છો ત્યારે ખાસ આ કોડ ભૂલતા નહીં ભાઈ આ કોડ ભૂલતા યાજ્ઞિક આ કોડ યુઝ કરજો જેને કંઈ પણ ડાઉટ હોય વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય એ લોકો ખાસ મને વોટ્સઅપ પર મેસેજ કરે મેં તમને અહીંયા વોટ્સઅપ ગ્રુપનો સોરી મારો વોટ્સઅપ નંબર આપ્યો છે 7575850217 ફરીથી બોલું છું 7575850217
0217. ઓકે મિત્રો, ચલો સાંજે 9 વાગે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આપણી એપ્લિકેશન પર. અત્યાર સુધી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે કંઈ પણ પ્રશ્નો તમને મૂંઝવતા હતા એ પ્રશ્નો તમે મને લાઈવ પૂછી શકશો. ઓકે, તો સાંજે 9 વાગે આવવાનું ભૂલતા નહીં અને મિત્રોને પણ લાવજો.